જીવી, તને ખબર છે ને કે મને કેટલી તકલીફ પડે છે અને મારો સ્વભાવ પણ તને ખબર છે ને. જો કોક દિવસ કોકનું ખૂન થઈ જશે મારા હાથે. એ જે હોય, પણ તમે મને વચન આપેલું કે તમે ધર્મ બદલવાની વાત નહીં કરો. આજ સુધી તમારી પાસે સાડી પણ મેં માંગી, પણ આજે માંગુ છું. ધર્મ બદલવાની વાત કરીને તો હું ઘર છોડીને ચાલી. અરે આમાં વચ્ચે સાડીની વાત ક્યાંથી આવી? દાદા, તે શું કર્યું? ટેવ, બટકા ટેવ. જેમ તને ટેવ પડી ગઈ છે ને મને ને દાદીને તું કહેવાની, તારી દાદીને એમ ટેવ પડી ગઈ છે ભગવાનની પૂજા કરવાની. અને મને પણ અમુક હેબિટ છે, એ હેબિટ હું છોડવાનો નથી. હું ઈચ્છીશ ને તો પણ નહીં. દાદા, દાદીને કેમ રડાય? એ કે પહેલા એ બટકા બહુ થયું. હવે જા અંદર જા ને એક ગ્લાસ પાણી લઈને આવ, ડોસીને આપ. જો હવે હું કોઈનું સહન કરવાનું નથી. મને કોઈ પૂછશે ને તો મારે જે જવાબ આપવો હશે એ જ આપીશ. પછી મને નહીં કહેતા કે તમે આવું કેમ કરો છો. પ્રેમની વાત આવી છે, તારી વાત આવી છે, ચાલવું છે આજે દૂર સુધી, આજે પહોંચવું છે તારા સુધી. આવો સમય નસીબથી જ ખરીદી શકાય છે. તું સાથે હોય તો સમયને રંગી શકાય છે. આજે નવા નવા નખરા કરવાનું મન થાય છે, ફરી તારી સાથે પ્રેમમાં પડવાનું મન થાય છે. ચાલને સમયને કેદ કરી લઈએ, પ્રેમનો એક મસ્ત ડીપી બનાવી લઈએ, તું અને હું મટીને એક શ્વાસ લઈ લઈએ, બેટરી ના પતે ત્યાં સુધી લાવને એક સેલ્ફી લઈ લઈએ, વર્તુળનું કેન્દ્ર બની જઈએ, પરપોટાની જેમ ફૂટી જઈએ, નખરા નાટકો કરી લઈએ, ચાલને મસ્ત મસ્ત સેલ્ફી લઈ લઈએ. ભવિષ્યની કઈ જ ખબર નથી,
ચાલને વર્તમાનને ફ્રીઝ કરી લઈએ. તારાથી વિશેષ બીજું કંઈ જ નથી. ચાલને સ્માઈલી વાળી સેલ્ફી લઈ લઈએ. પ્રેમ હોય ત્યાં એઠું જૂઠું ના હોય, આ ધીંગા મસ્તીના કોઈ કોપીરાઇટ્સ ના હોય. આ સેલ્ફીની દુનિયામાં ભંગ પડ્યો. એના બાપાએ અચાનક ફોન કર્યો. અહીંયા ક્લાસમાં જ છું. કેટલો મોડો થયો, જજી કેમ નથી આવી? પપ્પા મોડું નથી થયું, બસ નીકળું જ છું અહીંયાથી. બાપ છું હું, કોની જોડે બેઠી છે ને મને ખબર છે. પપ્પા, અને ક્યારે સેલ્ફી પાડ્યા કરતી હતી? પપ્પા પકડાઈ ગયા ને. વસુ, શું નામ છે એનું? વિશેષ. વિશેષ, સરસ નામ છે. હા, કાલે એને મળવા બોલાવ, ખબર તો પડે કે કેવો છોકરો છે. હા પપ્પા. સેલ્ફી પાડવામાં ધ્યાન રાખવાનું. હા પપ્પા. નહીં તો પડી જશે કે? હા પપ્પા. હા, ભલે તો મૂકું. બહુ સેલ્ફી લીધી નહીં, પણ છેવટે બેઉ જણા પકડાઈ ગયા ને. ભૈયા, સેલ્ફી એટલે શું ખબર છે? પોતાની જાતનો ફોટો. પોતાની જાતનો વિચાર કરો, એ જ જીવનની વાસ્તવિકતા. જુઓ ભાઈ, આમે હું ના જાતનો બહુ માનતો નથી, અને એટલે હું તમારા બેઉ જણના મેરેજ કરાવી આપીશ. આમ તો વસુ કે ફાઇનલ, પણ શું છે કે તમે બંને હજી નાના છો, નાદાન છો, એટલે તમારે મને એક વાતનું વચન આપવું પડશે. પ્રોમિસ કરવું પડશે કે તમે બંને જણા ભાગીને મેરેજ નહીં કરો. બોલો, વચન આપો છો? પ્રોમિસ કરું છું સર, અમે લોકો ભાગીને મેરેજ નહીં કરી. એમ નહીં, કસમ ખાઈને વચન આપો. કસમ ખાઈને કહું છું સર, અમે લોકો ભાગીને મેરેજ નહીં કરીએ. બસ છોકરી, તું તને અલગથી કહેવું પડશે. શું પપ્પા? હું તમને પ્રોમિસ આપું છું, હું ભાગીને લગ્ન નહીં કરું. ઓકે, ચલો ઠીક છે. તું એક કામ કર બેટા, સામેથી મહારાજની સંગીત લઈ આવજા. ના ના સર, એની કઈ જરૂર નથી, રહેવા દો. અરે હોય કઈ, પહેલી વાર તો ઘરે આવ્યા છો તમે. જા બેટા, જા લઈ આવ. કોઈ જરૂર નથી પપ્પા, રહેવા દો ને હવે. જા કહું છું, લઈ આવ ને, અમારે ત્યાં પહેલી વાર આવ્યા છો તમે. જા બેટા, જા લઈ આવ. પપ્પા રહેવા દો ને. જુઓ, આમાં તો હું કહું એ જ થશે. ચાલશે સર, એની ખરેખર કઈ જરૂર નથી. નહીં ચાલે, તું તારે જા. એ મને શું છે કે વિશેષી જોડે થોડી વાતચીત થઈ જાય ને. ઓકે, જા જા, જલ્દી આવજે. હા બેટા. વિશેષ, શું છે કે મારો સ્વભાવ થોડોક મજાકીયો છે, મને મજાક કરવાનું બહુ ગમે છે, એટલે ચિંતા ન કરતો. હા ભાઈ, કઈ વાંધો નહીં. ત્યાં કેમ બેઠો છે? આવને નીચે બેસ, મારી જોડે આવ, આવ બેસ. હવે જાણે તમે બંને જણા ગ્રેજ્યુએટ થઈ ગયા, બીકોમ થયા ને, અને હવે તમે કોમ્પિટિટિવ ટેસ્ટની પણ તૈયારી કરી રહ્યા છો, ખરું કે નહીં? તો એક દીકરીના બાપ તરીકે મને એવું થાય કે હું તમારો જીકે એટલે કે જનરલ નોલેજ ચેક કરી લઉં. ઓફકોર્સ સર. મારે શું છે કે તારા વિચારો જાણવા છે. બાકી જાત પાતમાં હું માનતો નથી, હા, પણ દીકરીનો બાપ ને. ચાલ મને એ કહે કે આપણા દેશમાં સૌથી ખરાબ સિસ્ટમ કઈ? ઘણી બધી સિસ્ટમ છે. જેવી કે? જેમ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ. આપણે હજી સુધી પણ સારી ક્વોલિટીનું એજ્યુકેશન બધે પહોંચાડી શક્યા નથી. બીજી પણ એક ખરાબ સિસ્ટમ છે. પણ એક કામ કરો, હું તમને 5 સવાલ આપું છું, તમે હોમવર્ક તરીકે સમજી લો અને ફરી વખત આવો ને ત્યારે તૈયાર કરીને આવજો, બરાબર? સવાલ પહેલો, કે આ જાતિ પ્રથાને નાબૂદ કેવી રીતે કરી શકાય? સવાલ બીજો, આ વર્ણ વ્યવસ્થાના પ્રમાણે જો કોઈ શૂદ્ર ને બ્રાહ્મણ બનવું હોય તો એ કઈ રીતે બની શકે? સર, મારી જગ્યાએ કોઈ બીજી કાસ્ટનો છોકરો આવ્યો તો પણ તમે આ જ ક્વેશ્ચન પૂછત? એક વાત ખાસ ધ્યાન રાખજો કે હું તમારી કાસ્ટને એટલે કે તમારી જાતને ધ્યાનમાં રાખીને આ સવાલ નથી કરતો, પણ મારે તમારા વિચારો તો જાણવા જોઈએ ને, દીકરી આપું છું ને તમને. સવાલ ત્રીજો, આ વર્ણ વ્યવસ્થાના ફાયદા શું? સવાલ ચોથો, રિઝર્વેશન એટલે કે અનામતના ગેરફાયદા શું? અને સવાલ છેલ્લો એટલે કે પાંચમો, કે આ અનામતને નાબૂદ કરવી હોય તો એ કઈ રીતે કરી શકાય? તમે આ બધા સવાલોને પર્સનલી લેજો, કારણ કે જેને પોતાની જાતિ અને પોતાના સમાજનો ઇતિહાસ ખબર ન હોય ને, એના હાથમાં મારી દીકરીનું શું ભવિષ્ય? પપ્પા બારણું ખોલો. લ્યો, આ તમારી સેન્ડવિચ આવી ગઈ. હા, તે છોકરો સરસ ફસાવ્યો છે. હા, બહુ આજ્ઞાંકિત, જેવું કહ્યું ફટ તેની નીચે બેસી ગયો. તારા જેવી શોર્ટ ટેમ્પર છોકરીને તો આ જ સહન કરી શકે. જો કે મેં એને થોડું હોમવર્ક આપ્યું છે, તૈયાર થઈ જશે એટલે ફરી પાછો આવશે ને આપણે પાછા મળીશું, બરાબર? અને હા, તમે બેઉ જણે મને પ્રોમિસ કર્યું છે, તોડતા નહીં, ભાગતા નહીં. શું પપ્પા તમે પણ એકની એક વાત લઈને પાછા બેસી ગયા? એવું નથી બેટા, જો સાંભળ, હું એક વર્ષ સુધી ના માનું ને તો પછી ભાગી જજો. હા, ચાલો ચાલો, તો તમે હવે સેન્ડવિચ ખાઓ અને હા, સેલ્ફી લેજો.
તમારી જાતના ફોટા. ચાલો તમ તમારે ખાઓ. પપ્પાની વાતનું ખોટું નહીં લગાડતો હો, એમનો સ્વભાવ મજાકિયો છે, ખબર છે ને તને. બાય ધ વે, પપ્પાએ તને હોમવર્કમાં શું આપ્યું? અંગૂઠો કાપવાનું કીધું છે સર. અંગૂઠો? કઈ નહીં, સેન્ડવિચ. બહુ સરસ સેન્ડવિચ ખવડાવી છે તારા પપ્પાએ. સ્વપ્નોની દુનિયા અચાનક ગુમ થઈ ગઈ. આતંકવાદી કે વ્યસની હોઉં એવી બદનામી થઈ ગઈ. આજે નામ ઉપર સરનેમ ભારે થઈ ગઈ. એકવાર ફરી કાસ્ટિઝમ અને પ્રેમની બબાલ થઈ ગઈ. તમારું નામ શું? મારું નામ રામજીભાઈ. રામજીભાઈ એટલે આખું નામ? રામજીભાઈ રાણકીપુરા. રાણકીપુરા, હા. એટલે ગામડા ઉપરથી અટક પાડી એમ ને? મારા ફાધરના સમયથી છે, ત્યારથી ચાલી આવે છે. એ રામજીભાઈ, હા, કહું છું, આ તમે અમને શીખવાડી દો તો મારે તમને વારે ઘડિયા બોલાવવાના પડે ને. એવું ના હોય વડીલ, અમારે જ આવવું પડે, જેવું જેનું કામ. તમે પાક્કા ધંધાદારી છો રામજીભાઈ, પાક્કા ધંધાદારી. રામજીભાઈ એક વાત પૂછું. હા બોલો બોલો. તમે ક્યાં રહો છો? અહીંયા જ પાછળ. આ રાણકીપુરા અટક ખરી તમારી, પણ તમે શામાં આવો? એટલે વડીલ, આટલામાં ક્યાંક ટોયલેટ ખરું? હા, હું આવું એક મિનિટ. 100, 99, 98, 97, 96, 95. અરે બેટા, આ એક બિંદુ રહી ગયું. પપ્પા, એ દલિત છે ને, એટલે એને ઊંચી કાસ્ટ વાળા જોડે ના રખાય. અરે વાહ બેટા, બહુ હોશિયાર થઈ ગઈ છે ને, કઈ બહુ સમજે છે. આ રાણકીપુરા અટક ખરી તમારી, પણ તમે શામાં આવો? શેમાં? ટોયલેટ જઈ આવું. 93, 95, 94, 93, 92, 91, 82, 88. પણ મારા મમ્મી પપ્પાએ મને આવા જ શીખવાડ્યા છે, મને તો આવા જ એકડા આવડે, એટલે હું તો આવા જ બોલવાનો. હા, જ્યારે આવો છો ત્યારે અપટુડેટ આવો છો. હા, તમે મિકેનિક નથી લાગતા, તમે તો એન્જિનિયર જેવા લાગો છો. હા, પણ રામજીભાઈ, હા, તમે કેવા? હું આવું છું 75, 74. ઓહો રામજીભાઈ, ભાઈ તમારી તબિયત તો સારી છે કે નહીં? ડાયાબિટીસ હોય તો ચેક બેક બધું કરાવો યાર. જો આ તૈયાર થઈ ગયું છે એકદમ. હા, તમે અહીંયા લગાવી દેજો, હું તમને કાર્ડ આપું છું, એના પર સહી કરી આપો. હા, ટિપટોપ થઈ ગયું છે સાહેબ, જોઈ લેજો. આજે ફરી એ સવાલથી મુલાકાત થઈ ગઈ, જાણે અજાણતે મારા અસ્તિત્વથી ફરિયાદ થઈ ગઈ. તમે કેવા પૂછવું એના માટે સહજ હોઈ શકે, પણ મારા માટે તો અપમાનની શરૂઆત હોઈ શકે. તું કામથી કામ રાખતો નથી કેમ? આ નાત જાત તું પૂછે છે કેમ? હળિયો એણે કરી કેમ? આવું એણે પૂછ્યું કેમ? અરે વસુ બેટા, શું કરે છે? આ શાક બળી ગયું, સ્મેલ આવે છે. પપ્પા બળવા દો, પેલા એક બિંડાને અનામત મળ્યું ને, એટલે બધા ઊંચી કાસ્ટ વાળા બળી ગયા. બહુ વારે કરી બેટા તે તો. હા, મને બધી જ ખબર પડી ગઈ છે તમે વિશેષ જોડે શું કર્યું. સાહેબ આવું? તમે ફરી આવી ગયા? કશું ભૂલી ગયા કે શું? ભૂલી તો ગયો નથી, પણ હા, કહેવા માટે આવ્યો હતો કે 3 મહિના પછી સર્વિસ માટે આવી જઈશ. આ વાત તો થઈ ગઈ છે આપણે. થઈ ગઈ છે ને? ઓ એવું છે, પણ પાછું શું છે? જુઓ વડીલ, મારે તમને એક વાત કહેવી છે. હા કહો. જો હું જાણું છું કે હું જે કંઈ કહેવા જઈ રહ્યો છું એ ખોટું છે, મારે ન કહેવું જોઈએ, પણ તમે જે કંઈ કરી રહ્યા છો ને એનાથી પણ વધારે ખરાબ છે, એનાથી પણ વધારે ખોટું છે. હું જે કંઈ વાત કરવા જઈ રહ્યો છું એની માફી માંગવા તૈયાર છું, પણ પહેલાં તમે જો તમારી વાતની માફી માગો તો. જુઓ વડીલ, હું સ્ત્રીઓનું ખૂબ સન્માન કરું છું, સ્ત્રીઓને ખૂબ માન આપું છું, પણ મારે તમને કંઈક કહેવું છે. જો તમને કદાચ ખોટું લાગે તો. ખોટું લાગશે તો 2 રોટલી વધારે ખાઈશ. એ બરાબર, કહું ને? હા કહો. તો કહું, તમે ક્યારના મારી કાસ્ટ પૂછપૂછ કરો છો? તમારી પૈણા આવી છે કે બેન પૈણા આવી છે? શિક્ષર? આમાં શિક્ષર ના હોય. અરે ભાઈ, શિક્ષર તો બધે જ હોય, જ્યારે મારવી હોય ત્યારે મરાય, સમજી?
કહું છું, પેલા ભાઈ કાનમાં શું કહી ગયા? અરે કશું નથી કીધું, તું તારું કામ કર ને. અલા કોને? આ પુરુષો વાળી વાત કરી કે પછી કઈ ગંદી વાત કરી? હવે ચૂપ રહે ને, નહીં તો મારા મોની સાંભળી છા. કોમ કર છોની મોની. હા તે એમાં ચીડચીડ સા ના થાવ છો? તાવ આવ્યો છે કે શું? આઈ મોટી તાવવાળી, કોમ કર. હું રામજી છું, આવો જ છું, થોડો કંટાળેલો છું, થોડો ચીડચીડ છું. મારા ગામના મંદિરમાં છે આભણછેટ, મારા ગામની ગલીઓમાં છે આભણછેટ. આ મારા ગામમાં અલગ અલગ વાસ છે. માણસના વિચારો કેમ આવા બકવાસ છે? આ ભૂરા વાળ ગમે છે એટલે મહેંદી લગાવું છું, એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને ફરું છું. કોઈ મારા મોની સાંભળે નહીં એટલે કામથી કામ રાખું છું. કેટલા વાગી ગયા? વાત વાતમાં તું પાછો તારી ઊંચી જાતિનો ઉલ્લેખ કરે છે અને દલિત કાર્ડનો ઉપયોગ થાય છે, એવું પાછો તું કેમ કહે છે? પરિસ્થિતિ સાથે સતત લડ્યા કરું છું, બસ નવી સવારની રાહ જોઉં છું. શું થવા બેઠું છે? હેરાન પરેશાન થઈ ગયો છું. એક તો ત્યાં ઓફિસમાં પેલી કચકચ, અને અહીંયા આ બધું. કપડાએ નથી બદલ્યા અને બેસાડી દીધો મજૂરીએ. ખબર નથી પડતી આ બધું કરવાથી લોકોને શું મળે છે, અને કંઈ કહીએ તો લોકોને વાંકું પડી જાય છે. આના કરતા તો ખાડા ખોદવા સારા. લે, તૈયાર થઈ ગયું આ તારું ભોડું, વધારી નાખ તારા ભગવાનને. ભગવાનની આવી મજાક મને પસંદ નહીં. હું કંટાળી ગયો છું આ બધાથી, મને નથી ગમતો આ બધું, મારે બંધ કરી દેવું છે આ બધું. ફરી પાછી કોઈની પાણીને આવે કે હું? હા જીવી, મને કોઈ પૂછશે ને તો હું આ જ જવાબ આપીશ. વળી પાછી કોઈની પૈણાઈને આયા કે શું? મને કોઈ પૂછે શું કામ? બધું હારું થઈ જશે, તમે ચિંતા ના કરો. કઈ હારું નથી થવાનું. કંટાળી ગયો છું આ તારા માતાજીથી અને એમને માનનારા છી. મારે આ ભગવાનને માનવા છે. મારા માતાજી બધું હારું કરશે. આપણા મહોલ્લામાં તમારું કેટલું માન છે હે, અને બધાએ તમારું કેટલું માન રાખે છે. અને આપણો આ દીકરો ભણી ગણીને મોટો માણસ બનશે માતાજી, અને બહુ મોટો માણસ બનાવશે. હા, ભણી ગણીને મોટો માણસ બનશે તો એને આ જ બધું સહન કરવું પડશે. આવું બધું મગજમાં લઈને ફર્યા કરશો ને તો તમને જ તકલીફ થશે. કાઢી નાખો આ બધું મગજમાંથી. પણ તું મને છૂટ કેમ નથી આપતી? મારે જે કરવું છે એ કરવાની. તમે ચિંતા ના કરો, માતાજી હવ હારાવાના કરશે. હો, શું સારાવાના કરશે? ઓ સોરી સોરી, હું ખોટા ટાઈમે આવી ગયો. એ બટકા, કેટલી વાર કીધું તને કે દીવા ટાણે ઘરમાં રહેવાનું, ક્યાં ભાગી ગયો તો? એ દાદા, તું ક્યાં જાય છે? શરમાઈ ગયો ને. એ બટકા, અહીંયા અહીંયા. કેટલી વાર કીધું છે સંધ્યા ટાણે ઘરમાં રહેવાનું, ક્યાં ભાગી ગયો તો? હમ, હવે એવું નહીં કરવાનું. હા, વિશેષ આ શું કરે છે? વાહ, આજે તો ભાઈબંધ નહીં, નેટ નહીં, કરે છે શું? શું છે મમ્મી, શું કામ ડિસ્ટર્બ કરે છે? બેંકનું તો વાંચતો નથી. બેંકની એક્ઝામ કરતાય મોટી એક્ઝામ આપવાની છે, એની તૈયારી કરું છું. બહુ બધી એક્ઝામો આપવાની છે મારે હજી. એનીવે, તારા પપ્પા જોશે ને આ બધું તો બહુ ખુશ થશે. અને હા, તારા પપ્પા વાંચે ત્યારે તો તું બહુ ગુસ્સો કરું છું. મમ્મી બહુ ટેન્શન છે યાર, તું વાંચવા દે ને મને પ્લીઝ, ડિસ્ટર્બ ના કર તું મને. સારું સારું, તું વાંચાલ બસ. આ જાતિમાં જાતિ અને એમાં પાછી જાતિ, માણસોની જીવવાની આ કેવી રીત છે? આ નીચામાં પાછી ઉચ્ચ નીચ છે.
ઊંચી નીચી બધી જાતિઓને એમ જ લાગે છે કે અમારું જ શોષણ થાય છે. સ્ટેટ વાઇઝ સમય સમય ઊંચા નીચાના લિસ્ટ બદલાય છે. આ તો ભાઈ બહુ કોમ્પ્લેક્સ છે, પણ યાર મારો લવ બેસ્ટ છે. આમાં ફેલ થઈશ તો આવી જ બનશે. બીજો છોકરો વસુંધરાનો હબી બનશે. ગુડ, સારું છે. બહુ વખતે તને ઇવનિંગના ટાઈમે જોયો. હા, ને આવું બધું વાંચે છે એ પણ પહેલી વાર જોયો. તારી મમ્મી કહે છે કે ઘણા વખતથી આવું વાંચી રહ્યો છે. ગુડ, સારું છે સારું છે. તું તારે બરાબર જઈ રહ્યો છે. પપ્પા, આ શુદ્રમાંથી બ્રાહ્મણ બનાય ખરું? અને બનાય તો કેવી રીતે બનાય? ટૂથપેસ્ટમાંથી પેસ્ટ નીકળી જાય ને તો એમાં એકવાર પાછી નાખી શકાય. પાકિસ્તાન ડાયુ ડમરૂ બની જાય ને એવું પણ બને. આ તારી મમ્મી 6 મહિના માટે એના પિયર જતી રહે ને એમ પણ બને. પણ તું જે કહે છે ને એ પોસિબલ નથી. ધીસ વન ઓફ ધી મેની રીઝન્સ કે આપણા ધર્મનો બરાબર ફેલાવો નથી થયો. કોઈ બીજા ધર્મમાંથી આપણા ધર્મમાં આવવા માંગે તો એને કઈ જાતિ આપવામાં આવે? બીજો કોઈ સવાલ છે? ના, હમણાં તો બુક્સમાં વાંચું છું, કઈ હશે તો પૂછી લઈશ. ઠીક છે. તને ખબર છે આપણા દેશમાં ડોક્ટર બી આર આંબેડકરના જેટલા સ્ટેચ્યુ છે ને એટલા બીજા કોઈ નેતાના નથી. હું ઘણું ફર્યો છું, ઘણા લોકોને મળ્યો છું, પણ બાબા સાહેબ આંબેડકરની વાત કરતી વખતે લોકો જેવા ઇમોશનલ થઈ જાય છે, જેટલા ગણગણા થઈ જાય છે ને એટલા બીજા કોઈ નેતાની વાત કરતી વખતે નથી થતા. અને એની પાછળના રીઝન્સ પણ છે. આ બાબા સાહેબ આંબેડકર એવો ડોક્ટર છે કે જેણે એવા કેટલાય લોકો, જે લોકો સડી રહ્યા હતા, જે લોકો બદતર જીવન જીવી રહ્યા હતા, એમને એક નવું જીવન આપ્યું છે, સાચું સન્માન આપ્યું છે. કેમ, શું થયું? કઈ નહીં કઈ નહીં, કશું નથી થયું. રડવા જેવા થઈ ગયા. અરે ભગવાન, યાદ આવી ગયા. તમે બે વાતો કરો. બાપ અને દીકરાને એક સબ્જેક્ટ મળી ગયો છે, ચર્ચા કર્યા કરો. રામજી કાકા, હું માતાજીને દયાથી પાસ થઈ ગયો. હા, અને એ પણ ફિક્સ પગારમાં. પેંડા આપવા ઘરે આવીશું. ચલો બેસવું હોય તો બેસી જાઓ. જા જા, તું જા. લે, ઊભો રહે ઊભો રહે ઊભો રહે. અલ્યા, આ માતાજીને કારણે તને નોકરી મળી છે બરાબર? હા હા. તો હવે માતાજીને કહેને કે આપણને છેક અંદર મંદિરની અંદર આવવા દે. તમારામાં બુદ્ધિ ક્યારે આવશે? શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. આ સૂટ બૂટ પહેરીને ફરો છો, હાથમાં મોબાઈલ ગાડીઓ લઈને નીકળ્યા છો, એ માતાજીને કારણે નહીં, આંબેડકરને કારણે. એમને બાપ કહેતા તમને શરમ આવે છે કેમ? કોઈ દિવસ એમના નીચે માથું નમાવ્યું છે? એમના પગ પાસે માથું નમાવ્યું છે? મારે મોડું થાય છે, હું જઉં છું. નહીં સુધરે આ લોકો. જે મૂળના કારણે આ કાંટા ઉગ્યા છે ને, એ મૂળને જ આ લોકો છોડવા તૈયાર નથી. ગુસ્સો તો એવો આવે છે ને. 100, 99, 98, 97, 96, 95. હા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, મોકલું છું ભાઈ, પ્લીઝ. આવી જશે. હા ભાઈ, હા, મૂકો 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 ભાઈ, આ મોકલું. જરા છે ને એડજસ્ટ કરતા શીખી લેવાનું. હો લો ભાઈ, જમી લો. ને હા, મેં તારી સાથે ક્યારે એવું રાખ્યું છે ખરું? હે, ભાઈ ભાઈ, આપણે છે ને વોટર પ્યોરિફાઈ મશીન વેચીએ છીએ, સર્વિસ કરીએ છીએ. હા, કોઈ મેરેજ બ્યુરો નથી ચલાવતા, તે કોઈની બેનને પરણાવવા નીકળીએ. રામજી, તારી ફરિયાદ આવી છે બહુ. ઓહો, આઈ પરેશાન કરવા આવી ગઈ. આ આ બોલ બોલ બોલ, હવે જંબા જ બેઠો છું. ચડિયા તું કહેવાય, ખારું ના કહેવાય, ફોન મૂક, બહુ કામ છે અહીંયા. લવ યુ લવ યુ લવ યુ ટુ. હા, મૂક મૂક. આ મારી બૈરીનો ફોન હતો, પરેશાન છું એક તો આનાથી.
ભાઈ એડજસ્ટ કરતા શીખી જવાનું. હો એક તો ફોન આયા કરે છે અને બધું બધાની ઇમરજન્સીમાં જોઈએ છે, કામ બહુ છે ને માણસો બહુ ઓછા છે. તું છે ને એડજસ્ટ થતા શીખી જાઓ. હા જમવાનું ખારું છે ને એટલે હું તને બહુ આગ્રહ નથી કરતો. હવે કંઈ બોલીશ કે પછી મૂંગો જ મરીશ? સાહેબ, મેં તમને પહેલાં જ કહ્યું હતું મારા કામની કોઈ કમ્પ્લેન નહીં આવે, પણ હું મારી કાસ્ટ નહીં છુપાવું. મને કોઈ છંછેડશે ને સાહેબ તો મારો આ એક જ જવાબ રહેશે. મૂકને ભાઈ, શાંત થા શાંત થા. પાછો મને મા બેનની ગાળો ના બોલતો. મારે તો બેને નથી ને માએ નથી. ભાઈ પ્રેક્ટિકલ બની જવાનું. હો હવે એવું બધું નથી રહ્યું. હમણાં અત્યારે એવું જ છે. આપણે એક નાનકડો પ્રેક્ટિકલ કરીને જોઈએ સાહેબ. પ્રેક્ટિકલ કરવાનો મારી પાસે સમય નથી. પ્લીઝ પ્લીઝ એક વખત નાનકડો, પ્લીઝ એક નાનકડો. હા જો હું ફેલ થઈ જાઉં ને તો તમે કહેશો એ કરવા માટે તૈયાર. એક નાનકડો પ્રેક્ટિકલ કરીએ. હા સાંભળ, તારા વગર છૂટકો નથી. એ કસ્ટમર છે ને મારી સમાજનો છે, પાછો રૂઢિચુસ્ત છે, અને મેં એને કહી દીધું છે કે તું મૂંગો છે એટલે બોલતો જ નહીં, બોલતો જ નહીં. મશીનની કમ્પ્લેન જ સાંભળવાની છે તારે. હા હા હવે એ બધું જવા દો સાહેબ. આપણા પહેલા પ્રેક્ટિકલનું શું કહો છો? હવે શું પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ કરે છે? આ તારી પ્રેક્ટિકલમાં એક ગ્રામેટિકલ મિસ્ટેક છે, તને ખબર છે? સાહેબ, અમારી સ્પેલિંગની એક નાનકડી મિસ્ટેક ને તમને આટલી મોટી મિસ્ટેક લાગે છે, પણ સાહેબ અમારી આખી જિંદગી મિસ્ટેક થઈ ગઈ એનું શું? હવે તું કામ ઉપર ધ્યાન આપને ભાઈ. માણસ છે ને એ કર્મથી ઓળખાય છે, મહાન બને છે, સમજો? માણસ ફક્ત કર્મથી જ ઓળખાય છે. એટલે તમે એમ કહો છો કે કર્મથી મહાન? પણ તમે કહો છો, અરે સાંભળવાનું છે, ચૂપ ચૂપ ચૂપ. વિશેષ તૈયારી તો બરાબર કરી છે ને? અરે તૈયારી તો બહુ જ કરી છે, પણ આજે તારા પપ્પા પાસ કરે ને તો સારું. આ ટ્રાફિક બહુ થઈ ગયો, પપ્પા રાહ જોતા હશે. સારું છે, ટ્રાફિક છે, બધા એક સમાન ઊભા તો રહે છે. અરે કંઈ વાંધો નહીં, તારા બાપા કહેશે ને તો અંગૂઠો નહીં માથું કાપીને પણ આપી દઈ. આ તું બાપા બાપા શું કરે છે? પપ્પા બોલને, પણ તારા પ્રત્યે એવું નથી, પણ શું છે કે સમાજની બીક છે ને એટલા માટે. મારા પપ્પાએ આજ સુધી મેં જે માંગ્યું ને એ બધું આપ્યું છે મને. તારા બાપા વિશે મારે કંઈ કહેવું નથી, શબ્દો નહીં અર્થને સમજ. વસુંધરા ઉર્ફે વસુ, હે તું જ કે કોઈ પોતાના જમાઈનો આવો ટેસ્ટ લે. તારા પપ્પાનો વાંક નથી, એ નવા જમાનાના છે, પણ એમના વિચારો જૂના જમાનાના છે. આપણા ઘરે કોણે આવવાનું કોણે નહીં આવવાનું એની લિમિટ રાખવાની. આ તો તમે આપણા માણસ છો ને એટલે આનંદ થયો જાણીને. મારે રોજ કકડાટ થાય,
એનો કોઈ ફ્રેન્ડ આવે ને એટલે સ્વાભાવિક છે કે આપણે પૂછીએ, નામ પૂછીએ, સરનેમ પૂછીએ, ગામ પૂછીએ, કાસ્ટ પૂછીએ, એટલે મારો બોલો. એ ભાઈ જાય ને એટલે તરત જ પછી મને બહુ બોલે. તમારે શેની પંચાયત છે આટલી બધી? શેના માટે તમે આટલું બધું પૂછો છો? હવે ભાઈ આપણું ઘર છે એટલે સ્વાભાવિક છે આપણે તો પૂછવાના જ ને. હવે આ તો કોમન સેન્સ છે. પેલી બધી જાહેરાતો નથી આવતી, કહે છે કે જીવાણુથી બચવા, રોગથી બચવા, હાથ ધુઓ, સાફ સફાઈ રાખો, ચોખ્ખા રહો. તો પછી સ્વાભાવિક છે કે એ લોકો સાફ સફાઈના કામ કરતા હોય એટલે આપણે એમનાથી દૂર જ રહીએ ને. આ રાજકારણીઓ છે ને વોટ બેંકના કારણે જ એમને ભાવ આપે છે, સી ખબર. આ એમાં જ ફાટ્યા છે બધા. આ નીતિનભાઈ કહેતા હતા તમે બોલી નથી શકતા પણ સાંભળી શકો છો ને, બહુ સારી વાત છે. હું તો કંટાળી ગયો હતો સાહેબ, કંઈક વાત તો કરી શકું તમારી સાથે. તમે કેવી મહેનત કરીને પૈસા કમાવો છો અને એ લોકો હારાઓ અનામતના જોરે ક્યાંના ક્યાં પહોંચી ગયા બોલો. ફીમાં બાંધ છોડ, ઉંમરમાં બાંધ છોડ, પ્રમોશનમાંય બાંધ છોડ, અને પોલીસની ભરતીમાંય, ચેસ્ટ અને હાઇટમાંય, ફેસિલિટી બોલો. હદ થઈ ગઈ હદ, હવે તો બધે વીઆઈપી જેવી ફેસિલિટી લે છે. શરમ આવી જોઈએ શરમ એ લોકોને. શાસ્ત્રો ઉત્તમ જ છે પણ આ ટાઈ પહેરવાથી કોઈ ગળું દબાવતું હોય એવું નથી લાગતું, કામમાં તકલીફ ના પડે. એનીવે ટાઈ સારી લાગે છે, સ્માર્ટી લાગો છો. કાનપુર તો બહુ ટાઈમ પહેલા થઈ ગયા. સેની ઊંચાઈ ની વાત કરો છો? ભલા માણા તું યાર, મને કઈ સમજણ નથી પડતી આ તું શું કહી રહ્યો છે. કામ થઈ ગયું ને? નાના બાળક ની જેમ એ રમવા ગયું છે, સ્કૂલે થી આવી ગયું ક્યારનું રમવા. હા, જોયું, એ અમારો ધાર્મિક ગ્રંથ છે. થોડી વાર પહેલા તમને જે વાત કરી ને એ પુસ્તક છે. આ મારા ભાઈ તમે બેસો, મારી વાત સાંભળો તમે યાર. આ અશોક ચક્ર બાપા, મારું માથું ફાટી જશે. ઉભારો ઉભારો ઉભારો, એક મિનિટ હું તમને પેન ને પેપર આપું. ઉભારો ખબર નથી પડતી કેવા કેવા માણસો જોડે પનારો પડે છે. હવે આનું શું કરવું? કામ પતી ગયું તો આ તે શું કહે છે ભાઈ? નીતિનભાઈ ને તમારી ફરિયાદ કરવી પડશે મારે. તારી પૈણાવી છે કે બેન તે બધાને કાસ્ટ પૂછતો ફરે છે? વોટ નોનસેન્સ! સોરી, મારી વાત સાંભળી લો. એટલે તમે બોલી શકો છો? હું બોલી શકું છું પણ પહેલા મને સાંભળી લો. તમે વડીલ બેસો, એક મિનિટ મારી વાત સાંભળો. જો ભાઈ, સાંભળો. હા હા, મા શાંતિથી મેં તમને સાંભળ્યા ને, હવે તમે મને સાંભળી લો. સાહેબ, ડેટોલ વાળાએ એવી કોઈ પ્રોડક્ટ કાઢી છે જેનાથી અમારા બધા કીટાણુ મરી જાય? હા, તમે અમારા અસ્તિત્વનો સ્વીકાર કરો, અમને તમારા મંદિરમાં આવવા દો, તમારા સ્મશાનમાં આવવા દો, અમને જોડે રાખો. પણ આ ડેટોલ વાળાએ એવી કોઈ પ્રોડક્ટ નીકાળવી જોઈએ, હું એને રિક્વેસ્ટ કરું છું. હા, જુઓ મારી વાત સાંભળો. એવી કોઈ રીત છે, એવી કોઈ રીત છે કે તમારા ધર્મના થોથાઓમાં કે શાસ્ત્રોમાં મારી જે મજાક થઈ છે, મને જે નીચે દેખાડવામાં આવ્યો છે, જાણે અજાણે એને બદલી શકાય? સાહેબ, મને બોલવા દો, મને બોલવા દો. મેં તમને સાંભળ્યા ને સાહેબ, મારા ગયા પછી મારી પાછળ મારી જ્ઞાતિનો ઉલ્લેખ ન કરાયો હોય, હા, મારા અસ્તિત્વનો સ્વીકાર થયો હોય, હું બને ખરું ફેરેન લવલી તો હું લગાવીને જ આવ્યો છું. જુઓ સાહેબ, જુઓ, હું તમારા જેવું થઈ જવાનો છું. અરે ભાઈ, નાના, મારી મને મારી કામ કે છે? મારી વાત સાંભળો ને સાહેબ, હું તમારા જેવું થઈ જવાનો છું, હું બની જવાનો છું ઊંચી જાતિનો. હા,
નહીં નહીં, એવી કોઈ બ્લડ બેંક છે જ્યાં જઈને હું મારું બ્લડ બદલાવીને તમારા જેવું બ્લડ લગાવી શકું? એવી કોઈ સરનેમ ખરી સાહેબ? એક સરનેમ જે હું મારા સ્કૂટર ઉપર કે કાર ઉપર લખાવીને ગર્વથી ફરી શકું? એ વસ્તુ અલગ છે કે મારી પાસે સ્કૂટર કે કાર નથી. અરે, ડેરી મિલ્ક વાળાએ એવી કોઈ ચોકલેટ ખરેખર કાઢવી જોઈએ જેનાથી કુછ મીઠા હો જાય. હા, તમારા મનની જે કડવાશ છે ને અમારે માટે એ મટી જાય. એવી કોઈ પેઇન કિલર બની છે સાહેબ? એવી કોઈ પેઇન કિલર બની છે સાહેબ કે જે સદીઓથી મારી અંદર ધરબાયેલી વેદના ને પીડાને દૂર કરી શકે? ફેવિકોલ વાળાએ એવી કોઈ પ્રોડક્ટ કાઢવી જોઈએ કે જેનાથી ખરેખર આપણે જોડાઈ જઈએ, અતૂટ લાગણીઓના સંબંધથી જોડાઈ જઈએ અને એનો સ્વીકાર પણ એમાં હોય. એક વાત કહું સાહેબ, હું સ્ત્રીઓની બહુ ઇજ્જત કરું છું, ખૂબ ઇજ્જત કરું છું, પણ છેલ્લે જેને બહુ પ્રશ્નો પૂછવાનો શોખ થતો હોય ને, જેને લોકોની કાસ્ટ જાણવાની ચૂજ થતી હોય ને, એને જાણી લેવું જોઈએ કે પોતાની પૈણાવી છે કે બેન આવી છે. જુઓ, મારો સ્વભાવ થોડો મજાકિયો છે, અખા બોલો પણ છું જ, એટલે મારી કોઈ વાતનું ખોટું ન લગાડતો વિશેષ. હા, યસ સર. પપ્પા, ઇન્ટરવ્યુ ચાલુ કરીએ? હા હા, વાય નોટ. તો જુઓ, પહેલી વાત, એક સરખી ત્રણ કાર હતી. પહેલી કાર 1 લિટર પેટ્રોલમાં 25 એવરેજ આપતી હતી, બીજી કાર 75 એવરેજ આપતી હતી, અને ત્રીજી કાર 1 લિટર પેટ્રોલમાં 100 એવરેજ આપતી હતી. બોલો આવું કેમ? હે, એકવાર સાયકલ, ટ્રેન અને પ્લેન વચ્ચે કોમ્પિટિશન થઈ. સાયકલ એકદમ લાસ્ટમાં આવી, છતાંય સાયકલને ટ્રોફી મળી, એવું કેમ? બોલો. પપ્પા, સિલેબસ બહારનું નહીં, ઓકે? ઓકે, કઈ વાંધો નહીં, પૂછવા દે, પૂછો. એકવાર એક ગધેડાએ સિંહણ જોડે લગ્ન કર્યા, છતાં એને ઇનામ મળ્યું, બોલો આવું કેમ? અચ્છા, મને એ કહો કે એવું કયું કાર્ડ છે કે જેના પર ખરીદી કરવાથી મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે? પપ્પા, તમે આમ કેમ બિહેવ કરો છો એ જ ખબર નથી પડતી મને. અરે સર, તમે વોટ્સએપમાં મેસેજ ફરે ને એવા પ્રશ્નો પૂછો છો, રિઝર્વેશનની મજાક કરો છો, કંઈ વાંધો નહીં, આગળ પૂછો. વેરી ગુડ, આઈ લાઈક ઇટ. બસો બેટા, ખરેખર તારી પસંદ બહુ સારી છે, વિશેષ મને ગમ્યો. બેટા, મેં આટલો બધો ઉશ્કેર્યો, એની જાત વિરુદ્ધ બોલ્યો અને ગુસ્સે કરવાનો પ્રયત્ન કર્યો, છતાંય કેટલો શાંત છે, મેં બહુ વિચાર્યું. હવે મારી એક જ શરત છે કે જો તું તારી સરને બદલે તો હું કંઈક એડજસ્ટ કરું. પપ્પા. બેટા પ્લીઝ, તું નહીં બોલતી, તમે લોકો મારી સિચ્યુએશન તો સમજો, મારે સમાજમાં રહેવાનું છે, સમાજના લોકો સાથે હું હાંક કેવી રીતે મેળવીશ, અને સરને બદલવી એક બહુ મોટી વાત નથી. ભાઈ, તમારામાં તો બધા સરને બદલતા જ હોય છે ને, તું પણ બદલી કાઢ. પણ હા, તારા મા બાપને સરને બદલવાનું સાચું કારણ કહી દેજે, કે જેથી લગ્ન પછી કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય. આવું ન હોય પપ્પા, ધીસ ઇઝ નોટ ફેર, ઓકે? કઈ વાંધો નહીં વસુંધરા, ઇટ્સ ઓકે. સર, હું ટ્રાય કરીશ સરને બદલવાનું. ગુડ, જો તું એમ કરીશ ને તો હું તને મારી એકની એક દીકરી, મારું મકાન, મારી મિલકત, જો કે વધારે ખાસ કંઈ છે નહીં, એ બધું તારું થશે. અને હા, આ બધા ઉપરાંત સરકાર તરફથી તને લગ્ન કરવા માટે આર્થિક સહાય પણ મળશે, આ બધું તને મળશે. પપ્પા, તમે કંઈ બી નહીં બોલો, શું કરી રહ્યા છો તમે? પ્લીઝ, હવે જો હવે તો કંઈ બોલતી નહીં, મેં તને સમજાવીને મારી સિચ્યુએશન, હું તમારા લગ્ન કરાવી આપીશ, પણ અત્યારે થોડું અગત્યનું કામ છે, હું જાઉં. સોરી, તને ખોટું લાગ્યું? વિશેષ, હું તમારા બંને વચ્ચે સેન્ડવિચ બની ગઈ છું. પપ્પાને બી નથી સમજાવી શકતી કે તને બી નથી છોડી શકતી. હું ટ્રાય કરીશ ને સરનેમ ચેન્જ કરવાનો. તારા પપ્પા માનશે? હામાં તારો જ વાંક છે. મારો વાંક? હા, તારે છે ને બોર્ડ લગાવીને ફરવા જેવું હતું કે આ માલ કાસ્ટવાળા માટે નથી. પ્લીઝ યાર, તું મજાક નહીં કર. તારા બાપા મજાક કરે ચાલે, અને અમારે મજાક નહીં કરવાની. એમની સિચ્યુએશન તું સમજ, એ માની ગયા એ જ મોટી વાત છે. મારા બાપા કાસ્ટિઝમની વાતો કરે ત્યારે મને કંઈ સમજાય નહીં, બધું નક્કામું લાગે. આપણે તો મસ્ત કપડાં પહેરવાના, પિક્ચર જોવા જવાનું, હરવાનું ફરવાનું, પણ આ કાસ્ટિઝમ મારી રાહ જોઈને બેઠો હશે, કોને ખબર.
કાસ્ટ ને બધું મને ન સમજાય, મને બહુ ટેન્શન થાય છે. બાય ધ વે, તું અત્યારે જા, પપ્પાને ખબર પડશે ને કે તું આટલી બધી વાર બેઠો છે, તેમને નહીં ગમે. પપ્પાને નહીં ગમે એ નહીં ચાલે, અને મને નહીં ગમે એ ચાલશે. પ્લીઝ. એંગ્રી? તું હસવાનું બંધ કર. એંગ્રી? પ્લીઝ, તું હસવાનું બંધ કર. આ ડોસો તો જબરો ભરાયો છે આજે. હા, સાંભળો છો તમે બંને જણા, પહેલા તમે આ ચોળા ફળી પતાવી લો, તો જ તમને લોકોને છોડીશ. હા, જલ્દી પતાય, નહીં તો આપણે પતી જઈશું. આ શું લખ્યું છે, વાંચ્યું? વાંચો. હા, જોરદાર છે ને. અરે, આની બધી વાર્તા મેં સાંભળી લીધી છે, મજા આવી. હો, ઇન્ટરેસ્ટિંગ. હો, એ તારે તારા બચાવમાં કંઈ કહેવું છે? હા, કેવું છે સાહેબ? ગાય હોત તો વધારે સારું થાત, વધારે રિસ્પેક્ટ મળત. ગાય? વેરી ઇન્ટરેસ્ટિંગ. આ ચોળા ફળી તો પતી ગઈ, પણ કાસ્ટિઝમ વધે છે. અમારા ઉપર અમારા બાપાઓ બનીને અમને દબાવે છે. આ ઊંચ નીચ નહીં તો બીજું શું છે? હવે ક્યાં બધાને એન્કાઉન્ટર કરવાના? હો, એન્કાઉન્ટર ક્યાં કરવાના? એ તો સારું છે કે હું તને ચલાવી લઉં છું. મારે ઘરે જ છે ને, એટલે તું નસીબ વાળો છે કે તને પાછો મોકલ્યો, નહીં તો આજ તું જેલમાં હોત. વાં કેનો જતો? હા, અને હું જેલમાં હોઉં તોય હું બદલાવાનો નથી. મને ખબર છે કે જમાનો બદલાવાનો નથી. હવે મિથુનના ડાયલોગ બોલવાનું બંધ કર ભાઈ, અને જરા ગંભીર બન. ગંભીર છું સાહેબ, એટલે તો આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. ભાઈ હવે તો સુધરી જા તું યાર. સાહેબ, તમને તો ખબર હતી કે એ માણસની મેન્ટાલિટી આવી છે, તો પછી મને એને ત્યાં મોકલ્યો જ કેમ? ભૂલ થઈ ગઈ, બસ ભૂલ થઈ ગઈ, સારું નહીં મોકલું. અહીં કેમ ગાડી ઉભી રાખી? એવું છે સાહેબ, મારા શર્ટ ઉપર શાહીનો ડાઘો પડ્યો છે. ચાલે યાર, બરાબર છે, નાનકડો ડાઘો છે, પણ સાહેબ આપણે કોઈ છોકરી જોવા નથી જતા. ડાઘ ચાલશે, પહોંચી જા ને ભાઈ. બસ હમણાં પહોંચ્યો. તારા બાપાની બધી જ ચાલાકી જાણું છું હું, પણ તારા માટે તારો બાપો જે કહે એ કરીશ હું. ગુસ્સો તો એવો આવે છે, પણ પ્રેમ કઈ આમ સસ્તામાં ના મળે. ભગવાન કરે કોઈને આવો સસરો ના મળે. કોને કહું વાત આ, પથ્થર બન્યા છે શ્વાસ આ, તો ચાલને પથ્થરને જ કહું વાત આ. બાપુ બહુ તકલીફ થાય છે, અને ખાસ કરીને મને.
છોકરીના ચક્કરમાં આજે સરનેમ બદલવાનું કહે છે, કાલે આપણને મા બાપ બદલવાનું કહેશે. હું વાત કરું છું, તું શાંતિ રાખ થોડી, બે મિનિટ. પપ્પા, તમારા ભરોસે મેં એમને પ્રોમિસ આપી દીધું કે હું સરનેમ ચેન્જ કરીશ. હવે હું સરનેમ ચેન્જ નહીં કરું તો એ નહીં માને. એના ફાધરને બાનું મળી જશે. પપ્પા, તને ખબર છે હજી સુધી મેં સરનેમ કેમ નથી બદલી? લોકોને ખબર પડે ને કે આપણા લોકો પણ ક્યાંના ક્યાં પહોંચી ગયા છે, એટલે મેં સરનેમ નથી બદલી. હનુમાનજી કે સાંઈ બાબાનો ફોટો લાઈક કે શેર કરો તો ગુડ ન્યૂઝ મળશે, તો લોકો મંડી પડશે. પણ ડોક્ટર આંબેડકર કે અનટચેબિલિટીની વાત આવે ને તો લોકોને સંકોચ થાય છે. ને એમાં એમનો વાંક નથી, પરિસ્થિતિ જેવી છે. ફિલ્મોમાં પણ દલિતને બતાવે ને તો ગટર સાફ કરતો, ઝાડુ મારતો, બીડી ફૂંકતો કે ગમાર જ બતાવશે. ક્યારે આઈએએસ ઓફિસર કે બિઝનેસમેન નહીં બતાવે. લોકોને ખબર પડે ને એટલે જ મેં સરનેમ નથી બદલાવી. પપ્પા, તમે આટલી નાની વાતનો ઇશ્યુ કેમ બનાવો છો? આપણામાં તો બધા સરનેમ ચેન્જ કરે જ છે. અરે ના, તું ચૂપ રે. અને તમે શું ક્યાંના વોટ્સએપ ને નેટ ને આ ને આ ને વાત ફેરવ્યા કરો છો? ચોખ્ખી ના પાડી દો ને, આવું બધું ચાલતું હશે? શાંતિ રાખ, હું વાત કરું છું ને. ખરેખર આના કરતા તો તે બાપ બદલ્યો ને તો વધારે સારું હતું. કોઈ થાકી હારીને કંટાળીને સરનેમ બદલે ને તો હજુ બરાબર છે, પણ એક છોકરી માટે આવા નાટકો શોભે છે તને? મારા જેવી દાઢી રાખી છે ને, આ દાઢીના વાળ ખૂબ સંઘર્ષ કરીને સફેદ થયા છે. સ્વમાનથી જીવતા શીખ. ધીસ ઇન્ડિપેન્ડન્સ, ધીસ રિસ્પેક્ટ હેઝ કોસ્ટેડ મી એન એન્ડલેસ સ્ટ્રગલ. એની વન ડઝન્ટ વેલ્યુ ઇટ ઇઝ અ ગ્રેટ મેટર ઓફ ગ્રીફ. તું એક કામ કર, નીકળ બહાર. આટલા મોટા છોકરા પર હાથ ઉપાડીશ ને તો સારું નહીં લાગે. તમે શું આવડા મોટા છોકરા સાથે આ રીતે વાત કરાય? કહું છું, શાંતિથી બેસીને ચર્ચા કરો. ગેટ આઉટ. પપ્પા, આટલી નાની વાતનો ઇશ્યુ કેમ બનાવો છો? અરે શાંતિથી વાત કરો, કહું છું. તમે બંને જાઓ. ઓકે ઓકે મમ્મી, જાઉં છું. બાય બાય. વિશેષ, વિશેષ તું. અરે વિશેષ, મને પણ કઈ આ બધું કરવું ગમતું નથી, પણ શું કરવું? તારે પણ તો સુધરવું નથી. તને તો એમ છે કે હવે તો આ બધું થતું નથી, પણ આ ઇતિહાસનું પુનરાવર્તન હજુ અટકતું કેમ નથી? તને લાગે છે કે તારો કોઈ વાંક નથી, તો પછી શું કામ તારી ઊંચી જાત છોડતો નથી? આ જાત નામે કેટલા દંગા થયા એ શું તને ખબર નથી? છતાં તું તારી સરનેમ કેમ ભૂસતો નથી? ચાલને ભૂલી જાઉં હું, જો આ તારો છેલ્લો વાર હો. ચાલને ભૂલી જાઉં, સરનામા જો હવે એક હો. ચાલને ભૂલી જાઉં, જો મારો કઈ નઈ, સરનેમ ચેન્જ કરવાની વાત કરી એટલે ઘરમાંથી કાઢી જ મૂકે ને. કાઢી મૂક્યો તો આખી રાત રહીશ ક્યાં તું? ડોન્ટ વરી, તું ટેન્શન નહીં કર, હું મારા કોઈ ફ્રેન્ડ ના ત્યાં જઈને રોકાઈ જઈશ. તો તને મારા લીધે કાઢી મૂક્યો છે ને, તો તું આજની રાત મારા ઘરે આવીને રોકાઈ શકે છે. તારો બાપો છે ને, સેન્ડવિચ ખવડાવી ખવડાવીને મારી નાખશે. અરે ઇટ્સ ઓકે, બાર જ સૂતા છે. તારા બાપાને ઘરની બહાર કાઢી મૂકે? ના, એમને બહાર જ ગમે છે. શું કરે છે? ઘરના પાછળ પડ્યા છે. 50 મિસ કોલ આવી ગયા. મેસેજ કરીને કહી દઉં, કાલે સવારે જ આવી. સોરી, મારા લીધે તને બહાર કાઢી મૂક્યો.
ઘરમાં એક દિવસમાં બે શર્ટ બદલવા નથી દેતા અને સરનેમ ચેન્જ કરવાની વાત આવે તો શું થાય? બાપાએ કાઢી જ મૂક્યો. તો હવે શું કરીશ? કઈ નહીં, થોડી જીત કરીશ, નાટકો કરીશ, દુખી દુખી બેસી રહીશ ને, એટલે પછી માની જશે. એવું થાય ને તો બહુ જ સરસ. ફોન નથી ઉપાડતો. હવે ઉભા રહો, મેસેજ આવ્યો છે. હા તો વાંચ ને પણ. હવે ઉભા તો રહો, બહુ ઉતાવળા. તમે લોકો શાંતિથી જમીને સુઈ જજો, ચિંતા ના કરશો, હું કાલે સવારે આવીશ. હવે આ માટા ના મારશો, પગ તમારા દુખશે. અરે હું તો પૂછવાનું ભૂલી જ ગઈ, તું જમ્યો? ના, તારા બાપાની સેન્ડવિચ ખવડાવ. ભેળ ખાઈને જ આવ્યો છું, એમાં બધું મિક્સ હોય, ઊંચ નીચ ના હોય. આ શું કરે છે? ભાગ્ય છે, ખબર નથી પડતી. કિસ કરું છું. તો કરને, ધીમે ધીમે શું આવે છે એમ. કેમ આટલું મોડું થયું? બધું ઠીક છે ને? શું છે તમારે? હા, તમારા બંનેને ઘરમાં બેસવાનું છે? મારા બાપનો બિઝનેસ છે જાણે એવું લાગે છે? અમારા બાપનો બિઝનેસ છે? હા, ટાર્ગેટ પૂરો કરવો પડે છે ગમે તેમ કરીને, એટલે મોડું તો થાય જ. તું બોલતી જ નહીં, દાદાની ખોપડી છટકેલી લાગે છે. ચાલો જમી લો. એટલે તને એમ છે કે હું અત્યાર સુધી ભૂખ્યો છું એમ? રેતું ભરીને જ આવ્યો છું. એક બહુ મોટી પાર્ટીની જોડે મીટિંગ હતી, અદ્ભુત પ્રેઝન્ટેશન આપ્યું, લાગે છે કામ પતી જશે. મારે જમવું નથી, ચલે બટકા હટ, હું બહુ થાક્યો છું એટલે સુઈ જાઉં છું. દાદાએ પીવાનું શરૂ કર્યું લાગે છે. ના ના, હવે એવા કે ગંધાતા નહોતા, પણ લાગે છે કે કોઈકની જોડે માથાકૂટ થઈ છે. અલે તમને બંનેને શરમ બરમ જેવું છે કે નહીં? સુઈ ગયા તે અંધારું કરીને કોઈ માણસના દુઃખની તમને કઈ પડી શકે નહીં? પાછો આ બટકું, કાલનું જન્મેલું, મને કહે છે કે દારૂ પીને આવે છે. દાદાની ખોપડી છટકી ગઈ છે. છટકી નથી ગઈ, ફાટી ગઈ છે. મારી ખોપડી ફાટી ગઈ છે. નોકરી છોડીને આવતો રહ્યો, છોડીને નથી આવ્યો, કાઢી મૂક્યો એ લોકોએ મને. કહે છે કે જાત સંતાડીને રહેવાનું, સત્યની મોટી મોટી વાતો કરવા વાળાને આજે મળી આવ્યો. બરાબરનો આડે હાથ લીધો છે એને, એની પાસે પણ કોઈ જવાબ નહોતો. એક બાજુ બટકા, આ તારી દાદી મને ધર્મ નથી બદલવા દેતી, અને બીજી બાજુ પેલા આપણને એમનામાં ગણવા તૈયાર જ નથી. પછી પછી મારી ખોપડી ફાટે નહીં તો બીજું શું થાય? જોઈ લઈશ, જોઈ લઈશ બધાને, એકને નહીં છોડું. એ લોકોએ જેવો મને હેરાન કર્યો છે ને, એવા જ હેરાન કરી નાખીશ એ લોકોને. એ બટકા કાલના જન્મેલા, લે સૂંઘી લે, બરાબર હોશમાં છું. ને તું શું જોઈ રહી છે ડોશી? ઊભી થા, જમવાનું લઈને આવ, મારા પેટમાં બિલાડા દોડે છે. એ લોકો માટે હું શું કામ ભૂખ્યો રહું? પણ શું પણ? પણ તમે ના પાડી એટલે મેં તો જમવાનું કૂતરાને નાખી દીધું. એ હે હે હે, જોઈ લઈ છે કૂતરાઓને. બધા હડકાયા થયા છે, પણ જ્યારે હું એમને કરડીશ ને ત્યારે ખબર પડશે બધાને. વસુ, આ ચા કેમ ના આવી હજુ સુધી? લાવું છું પપ્પા. છોડ છોડ. અરે બેટા, આજે તો આખી રાત ઊંઘ ના આવી. કેમ? અરે મને એવું સ્વપ્ન આવ્યું કે તું ભાગી ગઈ. શું પપ્પા, તમે પણ? તમને છોડીને હું ક્યાંય નથી જવાની. મને ખબર છે બેટા, આ તો શું છે કે તું છે ને એટલે હું સહન કરું છું એને. બાકી તું સારી રીતે જાણે છે કે હું આવા માણસોને ઘરમાં પણ ના બેસવા દઉં. આ સમાજવાળા મને ફોલી ખાશે. આ સમાજવાળા તો એવું જ કહેશે ને કે પેલા ત્યાં છોડી ગાલી. તમને સવાર સવારમાં પાછું શું થઈ ગયું? જો બેટા કઈ નહીં, આ તો જરા મૂડ ખરાબ થઈ ગયો, એવું ખરાબ સપનું આવ્યું ને એટલે. પપ્પા, આપણે લોકો જીવીએ છીએ ને એનાથી વધારે સારું એ લોકો જીવે છે. એના પપ્પા ક્લાસ 1 ઓફિસર છે. ઓ, ક્લાસ 1 ઓફિસર? અરે એના ઘરનો મારે કેટલા ટકા?
વેર વિખેર થઈ ગયો છું હું, એની કડવાહટ જોઈ ગયો છું હું. ગુસ્સો કાઢવો ક્યાં, ગુસ્સો કાઢવો ક્યાં, તે લાવને થોડી મીઠાશ કાઢી લો. પપ્પાની વાતનું એને ખોટું તો નહીં લાગ્યું? એને ખોટું તો આજે બહુ લાગ્યું, એના શબ્દથી આજે બહુ વાગ્યું. આમ કઈ થાય નહીં પ્રેમ, એ તૂટ્યો આજે મારો વહેમ. અંદર આવો કે સાહેબ. સાહેબ, આપે પેલી જાહેરાત આપેલી ને પેપરમાં પટાવડા માટે, પરચુરણ કામ માટે. હા હા, બેસો બેસો. થેન્ક યુ સાહેબ. આના પહેલા તમે ક્યાંય નોકરી કરી છે? હા સાહેબ, ઘણી બધી જગ્યાએ નોકરી કરી છે. કામ પણ ખૂબ આવડે છે, હિસાબ કિતાબ પણ સારી રીતે કરી લઉં છું. પણ પગાર અત્યારે વધારે નહીં મળે. જી, પછી કામ જોઈને પગાર વધારીશું. ભલે, કંઈ વાંધો નહીં, ચાલશે સાહેબ. અને અમે કર્મ જ શ્રેષ્ઠ છે ને, મારે તો કામ જ કરવું છે. તમે કહો તો આજથી જ લાગી જવું સાહેબ. સારું, બાર પેલા મેકવાનને મળી લો, એ બધું તમને સમજાવી દે. થેન્ક યુ સર, થેન્ક યુ. અરે હા સાહેબ, આપનું નામ શું કહ્યું? અશ્વિન. અશ્વિન, હા, એ તો મેં જાહેર ખબરમાં પેપરની અંદર વાંચ્યું હતું. પણ એટલે કેવા સાહેબ? એટલે છું. એટલે તમે છું સાહેબ? તો તમારે મને પહેલાં કહેવું જોઈએ. સોરી સોરી, હું તમારે ત્યાં કામ નહીં કરી શકું સાહેબ. અરે શું થયું? આ તમારી કાસ્ટને કારણે સાહેબ. અલ્યા, ગાંડા થયા છો કે શું? હા સાહેબ, હવે તમે જાતે જ પહેલા અમારાથી દૂર ભાગતા હતા, હવે અમે તમારાથી દૂર ભાગીએ છીએ. તમને કોઈ ચેપી રોગ થયો છે કે શું? અરે ભાઈ, શું વાત કરો છો સાહેબ? તમારે પહેલા કહેવું જોઈએ ને, તો આટલો લાંબો ધક્કો ના ખાત ને. એક કામ કરો સાહેબ, આલો 11, આ ફાટલી છે, પણ ચાલશે, તમને તો એમ જ મળે છે ને સાહેબ. 11 રૂપિયા રાખો અને મને માફ કરો. અરે સાહેબ, આવું કહેવું હોય ને, જાહેર ખબર આપીએ ને, તો આપણે પહેલાથી લખાવી દેવાનું કે આપણે કેવા છીએ. તમારાથી ડિસ્ટન્સ રાખવું, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. કયા શાસ્ત્રમાં લખ્યું છે? આ રામજી શાસ્ત્રમાં લખ્યું છે. વાહ 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 વાહ, મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. કેટલા વર્ષોનું, કેટલું સહન કર્યું હતું, બધાનો બદલો લઈ લીધો. એમના મોઢા, એમના મોઢા જોવા જેવા થતા હતા. અરે, આપણે ફોન પર વાત થઈ હતી ને? જી. એકચ્યુઅલી મારે ફોરેન જવાનું થયું છે, એટલે આ ગાડી વેચી રહ્યો છું. બાકી બીજી કોઈ તકલીફ નથી. તમે જોઈ શકો છો, ગાડી એકદમ ટીપટોપ છે. નહીં, બહુ સારી ગાડી છે, મને પસંદ આવી. અરે, દિવસે નહોતો આવી શક્યો, એટલે તો રાત્રે આવવું પડ્યું. હા, આપણો સોદો પાકો સમજો, રોકડેથી પૈસા આપીશ. અરે હા, પણ એરબેગ છે ને, પાછળથી કોઈ ઠોકી જાય તો પછી? અરે અંકલ, ડોન્ટ વરી. છ એરબેગ નાખેલી છે. વાવ, સેફ્ટી ફીચર્સ એકદમ સ્ટ્રોંગ છે. વેરી ગુડ, વેરી ગુડ. તમારું નામ શું કહ્યું? સુનિલ. સુનિલ, પણ સુનિલ કેવા? સુનિલ, સુનિલ એટલે તમે? હા હા, છું. અરે તો ભાઈ, પહેલાં કહેવું જોઈએ ને કે હું છું. હવે આ ગાડી હું નહીં ખરીદી શકું. અરે પણ શું? ના ના ના, આ સોદો સરનેમ સાંભળીને તમને શું તકલીફ છે? આ સોદો નહીં થઈ શકે, તમારે મને પહેલાં કહેવું જોઈએ. હું બહુ ઊંચી જાતિનો માણસ છું. હા હા, અમારા કરતાં પણ ઊંચી જાતિ. હા, ગો ટુ હેલ. અરે ભાઈ, આ ગાડી ખરીદીશ ને તો હું હેલમાં જઈશ, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. કયા શાસ્ત્રમાં લખ્યું છે એવું? રામજી શાસ્ત્રમાં. ગો ટુ હેલ. આ આઈડિયા પહેલા કેમ ના આવ્યો? બહુ જોરદાર આઈડિયા છે. એ લોકો મારી સાથે શું આભડછેટ રાખવાના હતા? હું જ એમની વાટ લગાડી દઈશ. ઈંટ કા જવાબ પથ્થર સે, પથ્થર છે શું કામ છાણ સે. હા, ફિલ્મમાં કોઈક હીરોએ બાપ દાદાનો બદલો લીધો હોય એવી સુપરસ્ટારની ફિલિંગ આવે છે. એકલા હાથે બધા ગુંડાઓને ધીમી કાઢે. હું આ બધું કરું છું એટલે આ લોકોને માનસિક રોગી જેવો લાગું છું, પણ તમે વર્ષોથી આ કરો તો શાસ્ત્ર. વાહ ભાઈ વાહ, વાહ. તને શું થયું છે? પપ્પાની વાતનું ખોટું લાગ્યું છે? મારા પપ્પાની વાતનું ખોટું નહીં લગાડ પ્લીઝ. તને શું થયું છે? તું ઘણા દિવસથી મને મળતો નથી, મેસેજનો રિપ્લાય નથી આપતો, કોલનો રિપ્લાય નથી આપતો. અરે હું તારી સામે બેઠી છું તો બી તું ગેમ રમ્યા કરે છે, હસે છે શું? પ્લીઝ, પપ્પાની વાતનું ખોટું નહીં લગાડ. અરે તું કંઈક બોલતો ખરી? અરે યાર, તને કહું છું, તું સાંભળે છે કે નહીં?
હા કે ના કઈક તો બોલ. હું સામે બેઠી છું છતાં ગેમ રમે છે તું. પ્લીઝ મજાક નહીં કર વિશેષ, મજાક બંધ કર તું. તારો બાપો મજાક કરે ચાલે, પપ્પાની સિચ્યુએશન સમજ. તારો બાપો કપટી છે. પપ્પા વિરુદ્ધ કઈ નહીં. હા એ આપણી વિરુદ્ધ બોલે ચાલે. મને તો એવું થાય છે ને કે શું થાય છે, શું થાય છે બોલ. મને શરમ આવવી જોઈએ, સાંભળ્યા કર્યું માથું જ ફોડી નાખીશ. તું બદલાઈ ગયો છે, તારું કામ પત્યું ને એટલે. આમાં કામની વાત ક્યાં આવી? અને હા તને લાગતું હોય ને કે બદલાઈ ગયો છું તો બદલાઈ ગયો છું, જા. સરનેમ ચેન્જ કરવાની તો વાત જ નહીં કરતા બાપને દીકરી. વાહ, તમારે સરનેમ ચેન્જ કરવાની આવી એટલે? છોકરો મેરેજ કરીને આવે છે ને તમારા ઘરે, ત્યારે પોતાની સરનેમ પોતાનું ઘર બદલે છે. અને સરનેમ બદલવી ક્યાં મોટી વાત છે? હા તે બંગડી પહેરી લઉં, આવી જાઉં તારા ઘરે. મારે એવા કોઈ વ્યક્તિની જરૂર નથી જે મને ને મારા ઘરને રિસ્પેક્ટ ના આપે. હા તે મારે તારી કઈ જરૂર નથી, જા જતી રહે. આજ પછી મને મેસેજ કે કોલ નહીં કરતો. હા નહીં કરું, લે તારો નંબર, તારો નંબર જ ડિલીટ કરી દઉં છું લે. અને સરનેમ ચેન્જ કરવાની વાત નહીં કરતા, સરનેમ ચેન્જ નહીં થાય. શાંતિથી હસતો હસતો બેઠો તો મને કહે છે હસીશ નહીં, હસીશ નહીં, બોલતો નથી, બોલતો નથી. ને બોલ્યા ત્યારે તો સાંભળવાની તેવ જ નથી. શાંતિથી મને હસવા દેવો જોઈએ ને. ઓમ પ્રકાશ. બેલેન્સ તો બહુ ઓછું છે. મિસ કોલ કર્યો તો એ ફોન ના આવ્યો. એ ફોન આવ્યો. હલો, મે આઈ ટોક ટુ મિસ્ટર ઓમ પ્રકાશ? હા યસ સર. આજના પેપરમાં તમારા દીકરાના મેરેજ માટે તમે એડ આપી છે. હા 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 હા, યસ યસ. છોકરી તો છે ધ્યાનમાં, MBBS કરે છે, લાસ્ટ ઇયરમાં છે. હા પણ સાહેબ, તમે બહુ ઊંચી જ્ઞાતિનો ક્રાઇટેરિયા રાખ્યો છે ને, એટલા માટે. આપણે ઊંચી જ્ઞાતિની એટલે કેવી છોકરી જોઈએ? આમ જેવી? નહીં નહીં, મને એમ કે ઊંચી જ્ઞાતિની એટલે એવી છોકરી હશે જે એને કોઈ અલગ નવો એક અંગ હશે, અથવા એને નાવાની જરૂરત નહીં પડતી હોય. નાના બાળક જેવી વાત તો તમે કરો છો. અરે નોનસેન્સ તો તમે લાગો છો, અરીસાની સામે ઊભા રહીને બોલો. ના જોયા હોય બહુ મોટી ઊંચી જ્ઞાતિના. અરે કટ કરી દીધો. અરે અહીંયા બેલેન્સ ઓછું છે, નહીં તો ફરીથી એને ફોન કરીને ખપાવ. ઓમ પ્રકાશ, ઉચ્ચ જ્ઞાતિની છોકરી જોઈએ છે. હેલો, મે આઈ ટોક ટુ મિસ્ટર? એક બેનનું મોડું તો બહુ જોવા જેવું થઈ ગયું. મેં બેનને જઈને કહ્યું, બેન મારે તમારે ત્યાં છે ને મકાન ભાડે જોઈએ છે. એમ મારું જ મકાન વેચવાનું છે, લો જોઈ લો ને. મને તો આખું ઘર મકાન બધું બતાવી દીધું. અને પછી મેં કીધું કે બેન અહીંયા તો બધા ને બધા એવા જ રહેતા હશે. મને કહે હા હો, અમારે ત્યાં તો બધા આવા જ રહે, અમારે બીજા કોઈને અહીંયા મકાન જ ના મળે. મેં કીધું બોલો બેન, આવા લોકો સાથે રહેવાય? આવા લોકો સાથે રહેવાય? મારે તમારું ઘર નથી જોતું. એ બેનનું મોડું જે જોવા જેવું થયું તું. વાહ 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 રામજી વાહ. શું નામ રાખ્યા છે? એટલે તમારું શુભ નામ શું છે? બ્રિજેશ. ઓ બ્રિજેશ, એટલે કેવા? એટલે રમાવીએ. ઓ એના માટે સંતાઈને શેના ફરો છો? બાર મળો બસ, બાર. તમારું કામ છે હાથ ધોઈને મને બાર મળો. આમ તો તમે ભણેલા ગણેલા લાગો છો. જુઓ બ્રિજેશભાઈ, મેં એક નવું ગ્રુપ શરૂ કર્યું છે, તમારા જેવા યુવાન મિત્રોને એમાં સભ્ય બનાવું છું. હજી નવું છે, શરૂઆત જ છે. પણ જે લોકો આભડછેટ રાખે છે ને, જે લોકો પોતાની જાતને ઊંચી જાતિ ના માને છે ને, એમને આપણે બધા ભેગા થઈને આ ગ્રુપ દ્વારા અભડાઈ દેવાના છે. અપને બાપ દાદા કા ઉનકે દાદા કા ઉનકે દાદા કા ઉનકે ભી દાદા કા બદલા લેંગે. સમજાય છે ને હું શું કહું છું? એ લોકો બહુ પોતાને ઊંચી જાતિ ના માને છે. શું ખાક ઊંચી જાતિ ના? ઘરમાં ખાવાના ફાફા હોય, પણ ગામમાં કહેતા ફરે અમે તો બહુ ઊંચી જાતિ ના. સમય લાગશે હજી પરિવર્તન આવવામાં, સમય આવશે જરૂર. પણ આપણે એ લોકો જેવું બિહેવિયર આપણી સાથે કરે છે એવું જ બિહેવિયર આપણે એમની સાથે કરવાનું.
અરે એમને ઊંચી જાતિ છે ને, ગાળ લાગવી જોઈએ. ખબર પડે છે હું શું કહું છું એ? જુઓ, તમારી બધી વાત સાચી, પણ આજે શું છે ને કે આજે શનિવાર છે અને મારે મંદિરે જવાનું મોડું થઈ રહ્યું છે. હું બધું જ કરવા માટે તૈયાર છું સમાજ માટે. જા ભાઈ જા, જા. તારે મંદિરે જવાનું મોડું થાય છે ને વાહન? ને નથી કહ્યું કાલિયામાં કે જહાં માન ન હો વહાં સોના બરસતા હો તો બી જવાનું નહીં? પણ એ કાલિયામાં નહીં કીધું. હવે કાલિયામાં નહીં તો બીજા કોઈમાં કીધું હશે, પણ વાત તો સાચી ને. હા, આંખ ઉપરથી ચશ્મા ઉતારશો ને ત્યારે બધું સમજાશે. જા ભાઈ જા, તારે મંદિરે જવાનું મોડું થાય છે ને, તું જાય નીકળ જા જા. હા, અને ભૂલી જજે કે આપણે મળ્યા હતા. ભૂલ થઈ કે મેં તારી સાથે વાત કરી? ભૂલી જજે મને. હા, શું કીધું સાહેબ? પણ તમારો કોન્ટેક્ટ નંબર તો આપો. ઓ રામજીભાઈ, આમ કેમ ચાલો છો? આ મારે મંદિર બંદિર કઈ દેખાવા ના જોઈએ. આ મંદિર નો પડછાયો પણ મારો ઉપર પડવો ના જોઈએ. એવું કેમ? અરે આંખો મારી છે, મારે ના જોવું કે જોવું હે, મારી મરજી છે. થેન્ક યુ કે આ કુદરતે આભડછેટ નથી રાખી. હું જે શ્વાસમાં લઉં છું એને જ પાછો કાઢું છું, અને એ જ એ લોકો પોતાના શ્વાસમાં લે છે, પણ એમાં એમને વાંધો નથી. અરે ભાઈ, અનટચેબિલિટીનો એટલો જ બધો શોખ હોય ને તો પોતાની કમરે ઓક્સિજનના બાટલા બાંધીને ફરો ને. હાલો લો, હવે આ ઊંચા લોકોના શ્વાસમાં જશે. કેવી રીતે બાજશો? વાહ રામજી વાહ, કમાલ કરી દીધી. તમારા બાપ દાદાઓને ભાન પડશે કે એમની ભૂલ હતી. તમે લોકોએ બહુ નાટક કર્યા છે. તમે લોકો સુધરી જજો, નહીં તો હું હેરાન કરી નાખીશ, અને રામજી શાસ્ત્ર તમને નહીં છોડે. અને પૂછું કે સાહેબ નોકરી માટે આવે છું એમ? ના હોય કે આવો આવો. તમારું નામ તો બહુ સાંભળ્યું છે ભાઈ. બહુ ઈમાનદાર કારીગર છો ભાઈ, તમે બહુ ઈમાનદાર કર્મચારી છો. અમારી ઓફિસમાં તમારા જેવા માણસની બહુ જરૂર છે. મેં કીધું કે બસ સાહેબ, એટલે જ આવ્યો છું. પછી મેં શું કર્યું ખબર છે બટકા? મેં એમના ટેબલ પર પાણીનો ગ્લાસ પડ્યો હતો ને, એ ગ્લાસ ઉંચક્યો. એમને કઈ પૂછું કર્યું નહીં હો, પછી ઉંચકીને સીધો પી ગયો. પી ગયો એટલે સાહેબ મારું મોઢું જુએ કે આ શું કરે છે. પાણી તો પી લીધું, પછી બધી વાત પણ કરી લીધી મેં. સાહેબે મને નોકરીમાં રાખી પણ લીધો. મને કહે કાલથી આવી જજો. મેં કીધું હા હા સાહેબ, આવી જઈશ કાલથી, અને ઈમાનદારીપૂર્વક તમારે ત્યાં નોકરી પણ કરીશ. પછી ધીરેથી ઊભા થતા થતા મેં પૂછ્યું કે સાહેબ, તમે કેવા? એટલે સાહેબ કે અમે તો આવા. મેં કીધું ના હોય તમે આવા. મેં કીધું ના હોય તમે આ, તમે તો આવો કરીને. મેં તો બધું પાણી બહાર કાઢીને, બધું વોમિટિંગ કરીને, આમ તેમ ઓફિસ બધી ગંદી કરીને, મેં કીધું તમારે તેનું પાણી પી લીધું. હે ભગવાન, હવે મારે શું કરવું? મને કઈ સમજાતું નથી. મારો શ્વાસ વૃદ્ધાય છે, એમ કરીને બહાર ભાગી ગયો. અરે ઓફિસ ના બીજા કર્મચારીઓ તો સાહેબ ને જોયા જ કરે. એમનો તો છે ને, તું સીન જોયે ને તો જોવા જેવો. પાછો દરવાજો ખોલીને અંદર આવે. મેં કીધું સાહેબ, તમારે કેવું જોઈએ કોઈ આવે તો અહીંયા, કે અમે આવી જ્ઞાતિ ના છીએ, અમે આવી ભૂલ ના કરીએ. અરે રે 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 રે, હવે મારે ઘરે જઈ ને નહવું પડશે, કેટ કેટલું કરવું પડશે. અરે સાહેબ નો સીન જુએ ને તું તો જોવા જેવો. કઈ કહેવાય પણ નહીં ને રહેવાય પણ નહીં. ભટકા, આજે એવી મજા આવી ગઈ, એવી મજા આવી ગઈ, એવી મજા આવી ગઈ. તું પૂછ નહીં કે એ જો આ છે ને, આ કિન્યા બાંધતા મેં તને શીખવાડી દીધું બરાબર. હવે રોજ લાવીને તું મને પતંગો ચગાવવાનું ને કિંદિયા બંધાવવાનું કરે છે. તારે છે ને તારી જાતે કરી લેવાનું. હું કઈ નવરો નથી, બહુ થાકીને આવું. કેટલા બધા પતંગો ની કિંદિયા બંધાવે છે મારી પાસે. આવજે બટકા, આવજે આવજે. હાશ, બહુ મજા પડી ગઈ આજે તો. હા, પાર્ટી ભરાઈ છે એટલે આવી છે. અત્યાર સુધી તો મેસેજ નો રિપ્લાય નતો કરતો, વોટ્સએપ પર નહીં કે ફેસબુક પર નહીં. હવે ભરાઈ છે એટલે આવી છે. બે મેં ફેસબુક પર કમેન્ટ કરી કે યાર મસ્ત પિક છે, તો ભાઈ નો કોઈ રિપ્લાય નહીં. ઓ ભાઈ, ઓ દુખી આત્મા ક્યાં ફરે છે? અલે ભાઈ, માંડ માંડ એક તો આપણું સેટિંગ થતું હોય, અને અમે પાછા ના જાતના લોચા. અરે કંઈક તો બોલ યાર, કેમ આવી રીતે દેવદાસની જેમ બેઠો છે? અલે એના કરતા તો છે ને ફોરેન સારું. અરેન્જ મેરેજ જેવું કઈ હોય જ નહીં. લવ મેરેજ કરી લેવાના. અલે અરેન્જ મેરેજ હોય તો બહુ સારું યાર. આ મારાથી કોઈ છોકરી પટે, હું તો કુંવરો જ રહી જાઉં ને. જો તમે કોઈ એને હેરાન ના કરશો, જો સાંભળ વિશે, જો અમે બધું સમજીએ છીએ કે આ તારો ગ્રેટ લવ હતો, પણ હવે એને ભૂલી જા, આગળ વધ, ઘણા બધા મોકા મળશે. હા હા લે ભાઈ, આગળ વધ. છોકરી પાછળ દોડવાનું છોડ. હા, કેમ કઈ બોલતો નથી? કેટલા દિવસ પછી મળ્યો છે? લે ભણ યાર, આમ અભ્યાસ કર તો. આઈએસ અધિકારી કંઈક બની જાય. ભાઈ બેઠો છે યાર છોકરી બાબતમાં તો. હા
તમને લોકોને જીવનની એક વાસ્તવિકતા કહું. હા બોલ ભાઈ બોલ. જ્યારે કોઈ છોકરાનું બ્રેકઅપ થાય ને ત્યારે સૌથી વધારે ખુશ એના ફ્રેન્ડ્સ જ હોય છે. ના વિશેષ એવું કશું નથી. એવું કશું જ નથી. અમારા બધામાંથી જો કોઈ જ ખુશ નથી, બધા જ દુખી છે. એવું હોય તો તું તું મારી આંખમાં આંખ નાખીને જોઈ લે કોઈના મોઢા પર. એ એક મિનિટ એક મિનિટ એક મિનિટ યાર, આ સિરિયસ છે તો એ સિરિયસ છે, એની વાત સાંભળો. એ શું કહેવા માંગે છે? બસ ખાલી હસી જ જાઉં છો? આ બધા ભલે હશે, હું સિરિયસ છું. જો જો મારી આંખોમાં દુઃખ છે, જો તને કંઈ એવું લાગે છે તું આગળ વધ, હું તારી સાથે જ છું યાર. હા લાયો લાયો બોસ. ત્યાં જે વાસ્તવિકતાની વાત કરી છે ને યાર, બહુ મસ્ત વાત કરી છે. આમ દિલમાં લાગે દિલમાં. હા તમારું આખું નામ શું? મારું નામ સંતોષ વિદેચિયા. અહીંયા જોબ કરો છો? હા હજુ બે અઠવાડિયા થયા છે. આ વિદેચિયા એટલે કેવા? હા ચિંટુ, એ હાથીવાળી વાર્તા હું તને પછી કહું તો ચાલશે? હા હા સારું 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 કહું છું કહું છું. પછી છે ને એ હાથીભાઈની પૂંછડી બે લાકડા વચ્ચે ફસાઈ ગઈ અને હાથીભાઈ તો એકદમ ધુઆં પુઆં થઈ ગયા પૂંછડી કાઢવા માટે. એટલામાં છે ને ત્યાંથી કોણ નીકળ્યું ખબર છે? સ્પાઈડરમેન ભાઈ. એમને છે ને એક નંબર લાગ્યું હતું ને એટલે ત્યાંથી જતા હતા, તો હાથીભાઈ બૂમ પાડી, એ સ્પાઈડરમેન ભાઈ, એ સ્પાઈડરમેન ભાઈ, મારી પૂંછડી ફસાઈ ગઈ છે, તમે કાઢી આપો ને. તો સ્પાઈડરમેન ભાઈએ શું કર્યું ખબર છે? કે લાવ હાથીભાઈ, તમારી પૂંછડી ખેંચી નાખું. તો હાથીભાઈ કે, એ તું મારી પૂંછડી ખેંચીશ ને તો હું ભૂંડ બની જઈશ. સંતોષ પેલા ભાઈને મોકલ. હા ચિંટુ પછી પછી વાત કરું. હો જાઓ જાઓ, તમને સાહેબ બોલાવશે, જાઓ. હા અને એક મિનિટ સાંભળો, જોગનું હા પાડીને જ આવજો, કારણ કે આ ડોસા સાથે હું કંટાળી ગયો છું. હા પાડીને આવજો. સારું ભાઈ, મેં આઈ કમિન સર. હા હા આવો આવો, કેમ છો, મજામાં? સાહેબ પેલી એડ જોબ માટે આવે છું. 8,000 રૂપિયા પગાર આપી શકીશું? હવે તો કહો, નહીં તો ચા પાણી પીને છૂટા પડીએ. થોડા ઓછા છે પણ ચાલશે. રિટાયર્ડ જજ છું, બધી બહુ મિલકત છે મારી પાસે, આગળ પાછળ કોઈ નથી. મારી પાસે જે કંઈ બધું છે ને એ જેને જરૂરિયાત હોય ને એને આપવા માંગુ છું. સાહેબ એક પ્રશ્ન હતો, પૂછું? પૂછ પૂછ. ખોટું તો નહીં લાગે ને સાહેબ? અરે ખોટું નહીં લાગે, પૂછ જે પૂછવું હોય. ના ના પછી ખોટું નહીં લગાડતા. હા સાહેબ હું તમને કહું, પૂછ જે પૂછવું હોય. ઠીક સાહેબ, તમારી જાતિ કઈ? વોટ? એટલે તમે કઈ જાતિમાં આવો સાહેબ એમ પૂછું છું. કઈ કાસ્ટ તમારી? ગેટ આઉટ ગેટ આઉટ. અરે પણ સાહેબ જુઓ, તમે સરનેમથી તો ઊંચી જાતિને લાગો છો, તમને જાતિ કહેવામાં શું વાંધો છે? આપણને નહીં ફાવે, યુ ગેટ આઉટ. ના ના હું તમારી સાથે કામ કરવા માટે તૈયાર નથી. જે પોતાની જાતને ઊંચી માનતા હોય ને એની સાથે હું કામ નથી કરતો. અરે એક મિનિટ. પાછા આવો, બેસ બેસ. અહીં બેસું સાહેબ. જો ભાઈ, હું ના જ જાત કે કોઈ ધર્મમાં માનતો નથી. ઓ મારા બાપ દાદા પૂજારી અને બહુ મોટા જોશીઓ હતા. ઓ પણ મેં આ બધા નાટકો છોડી દીધા છે. આ બધી માનસિકતાઓને કારણે નાનપણમાં મેં મારું ઘર છોડ્યું. મેં મારી પત્નીને લગ્ન પહેલાં કહી દીધું હતું કે મારા ઘરમાં પૂજા પાઠ ના જ જાત કશું નહીં ચાલે. પણ એ બિચારીએ મને કમને મરતા સુધી મને સાથ આપ્યો. આ બધું વર્ષો પહેલાં સ્ટાર્ટ થયું, ઠીક છે, પણ આ જ સ્વાર્થી લોકોએ આજ સુધી એને ચાલુ રાખ્યું. કારણ કે સમાજમાં કોને ઊંચા કે મોટા થવું ના ગમે, જે ખોટું છે એનો કોઈ પણ ભોગે પક્ષ લેવો નહીં. તું જા ભાઈ જા, આપણે નહીં બને. તું thank you.
બધી મિલકત દાનમાં આપી દેવી છે. ઓકે સર, ઓકે. એટલે કાલથી વહેલો આવી જજે, જરાય ભૂલતો નહીં. ઓકે સર, જાઉં. થેન્ક યુ સર. આ સારું થયું કે મને નોકરી મળી ગઈ, પણ એનાથી એ સારું શું થયું ખબર છે તને? મને ખૂબ સારા સાહેબ મળ્યા છે. એમના વિચારો ખૂબ ઉચ્ચ કક્ષાના છે. મને તો મારા માતાજી પર પૂરો ભરોસો હતો, એ બધું સારું જ કરશે. હમણાં બટકાને કહું છું કે જઈને શ્રીફળ લઈ આવે, માતાજીને વધેરીશ. ચુપ! માતાજી, 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 ફરી પાછા માતાજી. જીવી હું મજાક કરું છું, મજાક. શું તમે? પણ સાચું કહું, આ સાહેબને મળ્યો ને પછી મને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં બહુ મોટા મોટા પ્રશ્નો છે. આપણે આપણા બે ચાર નાના નાના પ્રશ્નો બાજુ પર મૂકી અને આ મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. હવે આ જગતના પ્રશ્નો તરફ ધ્યાન આપવું છે, લોકોની થોડીક સેવા કરવી છે. અને જો બધા અલગ અલગ માનતા હોય, કોઈ માતાજીમાં માનતું હોય, કોઈ ના માનતું હોય, તું માતાજીમાં માને છે ને, તું તારે માન, મને એમાં કોઈ તકલીફ નથી. મને મારા માતાજી પર પૂરો ભરોસો હતો, એ બધું હારું જ કરશે. ફરી પાછા માતાજી. શું તમે? કાપ કાપ, જલ્દી બટાકા કાપ, ભૂખ લાગી છે. આજે મારી જોબનો પહેલો દિવસ છે ને, એટલે આવ્યો છું તને મળવા આવ્યો છું. ભગવાન, તારું અસ્તિત્વ છે કે નહીં મને ખબર નથી. ભગવાન આ ગામવાળાને તારામાં બહુ શ્રદ્ધા છે, એટલે મંદિરમાં ના આવે દે તો દૂરથી ભજીને તેને હાથ જોડી લે. તારામાં શ્રદ્ધા હોય તો જ ને. ભગવાન, તારી પાસે કશું માગવા નથી આવ્યો, ને આમ પણ સમજણ આવી ત્યાર પછી મેં ક્યાં તારી પાસે કશું માગ્યું જ છે. પણ મનમાં થયું કે તને સોરી કહું, એટલે સોરી કહેવા આવ્યો છું. હા, મારી પત્નીને ખબર પડશે ને કે મેં તારી સામે હાથ જોડ્યા છે, તારી ભક્તિ કરી છે, તો ખૂબ ખુશ થઈ જશે. ઓ વડીલ, લે આ કાળો કર્યો મને, ચાલ કહી દે શું મળ્યું તને, શું ગુમાવ્યું મેં એ પૂછ મને. ઉભો રે મારી જગ્યાએ, પછી બધું સમજાશે તને. આ સદીઓથી ચાલ્યું આવે છે, એની મળી સજા મને. તું ઊંચો ને હું નીચો, એની મળી સાબિતી મને. શી ખબર શેનું અભિમાન છે તને? લે હવે મારી જાતને છુપાવીને જાઉં ક્યાં, એ કહે મને. લે આ કાળો કર્યો મને, ચાલ કહી દે શું મળ્યું તને. અરે નથી મારવા મારે કોઈને, અરે નથી કરવી મારે કોઈની સાથે મારા મારી, અરે નથી કરવો ભાઈ ઝઘડો, વાંક મારો જ હતો. અરે આમને સમજાવો, જો એમને સમજાવો કે આ બધા ઝઘડા લડવા ઝઘડવાનું બંધ કરી અને ભણવામાં ધ્યાન આપે, આગળ વધે. એમને કે અરે જીવી, આજે નોકરીનો પહેલો દિવસ છે, મળું થશે ને તો સારું નહીં લાગે. આવું બધું તું થયા કરે, ચાલ હવે રડવાનું બંધ કર. હવે રડ નહીં, મને કશું નથી થયું, હું બરાબર ઠીક છું. હે માતાજી, આમની સાથે શું થયું? હે બટકા, આને સમજાવ, મને કશું નથી થયું, હું ઠીક છું. હવે રડવા કરતા આ પાણી બાથરૂમમાં મૂકી દે, એટલે હું નાઈને નીકળવાનું કરું. જા, ઊભી થા. હું પાકિસ્તાનથી. પેલો ભિખારી કે
આ સૂટ મારે ના ચાલે. કે કેમ? તો કે સૂટ પહેરીને ભીખ માગવા જવું તો કોઈ ભીખ ના આપે ને. રામજી, આપણી પાસે જે કંઈ છે બરાબર છે એ આપણે દાનમાં આપીએ છીએ, પણ હવે સામેવાળાને એની જરૂર જ નથી. બરાબર છે, પણ એની શી જરૂર છે ને આપણે શોધી કાઢવી જોઈએ. સંતોષ, તારી હાથીની પૂંછડી બહાર આવી કે નહીં? અરે શું કહું સાહેબ, મારા છોકરાને મનાય મનાય કરું છું તોય માનતો નથી. તારી હાથીની પૂંછડી ત્યાં જ રહેવા દે. આને જો, આ રામજી પ્રેમમાં પડ્યો છે કે શું? કશું બોલતો જ નથી, ચૂપચાપ રહ્યા કરે. એ રામજી ભાઈ, શું થયું ભાઈ? પણ ના સાહેબ, એવું નથી, પણ થોડું ઠીક નથી. અલે આ દુનિયામાં કંઈ ઠીક નથી. હા, કશું ઠીક નથી. આ સંતોષની જ વાત કરો ને. હા, બળ્યા કરે છે. હું કોઈને કંઈક આપું ને એટલે બળ્યા કરે છે. હે? ના ના સાહેબ, એવું નથી. એવું હોય તો તમે કામ આપીને ઘણું બધું આપજો મને. હું તો આમે ભિખારી છું, ગરીબ છું. કંઈ વાંધો નહીં, કશું ના થાય, આમાં કશું ના થાય. રામજી ભાઈ, હસો હસો. નવી નોકરી હતી મસ્ત, રહેતા અમે હંમેશા વ્યસ્ત. સમય મને રંગી જતો, ફરી કાળો કરી જતો. પ્રયત્ન મેં ઘણા કર્યા આ કાળા રંગ કાઢવાના, પ્રયત્નો મેં ઘણા કર્યા આ કાળા રંગ કાઢવાના, પણ આ રંગ ક્યાં હતો? આ તો પ્રશ્ન હતો ને. રંગ તો જતો રહ્યો, પણ પ્રશ્ન છોડી ગયો. એ લોકોના મોઢા મને યાદ છે, પણ શું કરું, એવું તો ઘણું બધું યાદ છે. પીડા કઈ આમ થોડી દેખાય, એ તો ક્ષણે ક્ષણે અનુભવાય. આમ જ્યાં જાઉં ત્યાં પાછળ પાછળ આવે, વેદના ભૂલવા જાઉં ને ફરી યાદ આવે. જાઉં બુલાય મારો સ્વી
રામજી ભાઈ શું લાવ્યા છો તો કેરના છુપાવ્યા કરો છો? તમારા કામની વસ્તુ નથી. અરે યાર, હવે તો આપણે સાથે કામ કરવાનું છે, એમાં શું છુપાવવાનું બતાવો ને. કશું નથી, આ તમને ના પાડીને તમારા કામનું નથી કશું યાર. તો આપણને હવે તમારી સાથે નહીં ફાવે. મોડા મોડા આવો છો, કંઈ બોલતા નથી, ખોવાયેલા રહો છો, ક્યારના શું સંતાડ્યા કરો છો બતાવો ને. તમને કહ્યું ને યાર, તમારા કામની વસ્તુ નથી. શંકાસ્પદ માણસ લાગો છો તમે. એમ શંકાસ્પદ તમે શું બોલ્યા? લ્યો શું છે? ખૂન કરવાનું સાધન થોડું નાનું છે, બે ત્રણ વાર મારીએ ને એટલે ખલ્લાસ, એની વિચારસરણી બી ખલ્લાસ. તમારો ઈરાદો શું છે? ઈરાદો મજાક કરું છું, ઘરમાં ઝાડ ઉપર ઉધઈ લાગી ગઈ છે ને એના માટે લાવે છું. ડરી ગયા? હા, તમે છે ને એક સરસ મજાનું કામ કરો, એને સંતાડીને સરસ મજાની જગ્યાએ મૂકી દઉં. મૂકી દઉં, તમે ગોળો ખાઈને ઠંડા થાઓ, ગોળો ખાઈને ઠંડા થાઓ. ડરી ગયા કેમ? શંકાસ્પદ લાગો છો. યોગ્ય સમય આ ચપ્પો હું કાઢીશ, એ બધાને હું ચીરી નાખીશ. ગામમાં નજર મિલાવતા શરમ આવે છે મને, એમને કાપ્યા સિવાય ચેન નહીં મળે મને. 106 107 108 109 110. વસુ બેટા, જાતિ પ્રથામાં હું નથી માનતો, પણ સમાજમાં રહેવાનું છે એટલે માનવું પડે છે. બેટા, કાલે ઉઠીને હું મરી જઈશ તો તારા બાપની લાશને કાંધો આપવા માટે તો આપણા સમાજવાળા જ આવશે ને. બેટા, મેં બહુ સમજી વિચારીને એક નાનકડી શરત મૂકી હતી, પણ બેટા એ તને નહીં સમજાય. બેટા, હું સારી રીતે જાણું છું કે અત્યારે તમારી બેવની વચ્ચે કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, પણ મેં તો એક મામૂલી શરત મૂકી હતી ને, ખાલી એક સરનેમ બદલવાની શરત મૂકી હતી. જો આટલી નાનકડી શરત પણ પૂરી ન કરે તો પછી હું તને કયા ભરોસે એમને ત્યાં મોકલું, કોના વિશ્વાસે મોકલું એને ત્યાં? તેમ છતાંય હું તૈયાર છું બેટા, જો તું કહેતી હોય તો હું તૈયાર છું, જો તું એમ ખુશ રહેતી હોય તો હું તૈયાર છું, એ સરનેમ નહીં બદલે તો પણ તૈયાર છું બેટા. વગરના મતે જો આટલે પહોંચ્યા છીએ તો કઈક તો દિમાગ આપ્યો છે ને ભગવાને. આ બુક વાંચ, બહુ સરસ બુક છે, આંબેડકર ઉપર છે, ઉસુની નજરે. વિશેષ કેમ આમ દેવદાસ થઈને ફરે છે? મારે તને એક વાત કરવાની છે. મેં બહુ વિચાર કર્યો, તારે સરનેમ બદલવી છે ને, તું બદલજે સરનેમ તારી, બસ મને કોઈ વાંધો નથી. પણ મારી એક કન્ડિશન છે, તારે તારી સરનેમ બનેવી અથવા જીજાજી રાખવી પડશે. શું પપ્પા તમે પણ જીલે આપની જિંદગી. વિશેષ મજાક કરું છું, તું તાર બદલી નાખ સરનેમ, કશો વાંધો નહીં. પપ્પા તમે તો કહેતા હતા કે સ્વમાનથી જીવવાનું, હવે ખોટી વાતો નહીં હો પપ્પા. અરે બેટા કશો વાંધો નહીં, બદલી નાખ સરનેમ, બદલી નાખ, બદલી નાખ. ના ના, નથી બદલવી. જય ભીમ. ઓ હવે બહુ ભાર લાગે છે મને, જ્યારે એ સીન યાદ આવે છે મને. મારા પ્રતિશોધની શરૂઆત થશે, આજે એમનો છેલ્લો દિવસ હશે.
મારો કાળો રંગ ત્યારે જ નીકળશે જ્યારે એમનો લાલ રંગ નીકળશે. આજે ખબર નહીં આ કોણ અટકાવે છે મને, એમને પતાવી દેવા જ જોઈએ એવું લાગે છે મને. આજે આ હાથ કેમ સાથ આપતા નથી, લાગે છે આજે ખૂન કરવાનો મૂડ નથી. કઈ વાંધો નહીં, જીવવા દો થોડો ટાઈમ, હું ફરી આવીશ. બેટર લક નેક્સ્ટ ટાઈમ. અલે આ બહુ વાંચે છે જો. હાલ યાર, બે હું શું કહું છું સાંભળને, હું બે લાઈફમાં આગળ વધવું હોય ને તો એક ધક્કાની તો જરૂર પડે જ. હા, અને મોસ્ટલી ધક્કો છોકરી જ આપતી હોય છે. અલે મારે એક ધક્કો જોઈએ છે, કોઈ છોકરી ધ્યાનમાં હોય આપજો ને. હો એ આ ધક્કા બક્કાને મૂક, આને જો આની તૈયારી જોઈને લાગે છે કે આની ગવર્નમેન્ટ જોબ તો પાકી હે. અને ગવર્નમેન્ટ જોબ મળી જશે તને હો. હે છાની માની વાંચવાની વાત કર ને. ભલે આ તો તારું ઠેકાણું નહીં પડે ને તો પછી મને જ કહીશ કે રિઝર્વેશન ના કારણે રહી ગયો. અબે આ રિઝર્વેશન તને દેવદાસ બનાવી દીધો છે ભાઈ. બસ અને છોકરી બેવ સરખા, જ્યાં સુધી ના મળે તેની પાછળ ભાગો, અને મળ્યા પછી બીજા ની ગમે. ફોન ફોન મેસેજ આવ મેસેજ આવ. ભાભી નો મેસેજ ભાઈ, આનો ધક્કો તો રોકાઈ ગયો હવે. નહીં જાય આયરું ઓળખું છું ને, હું હોય તો હું તો ના જ જાઉં. બે બાપો એક કરોડ રૂપિયા આપે ને તોય ના જાઉં, ને નોકરી આપે ને તોય ના જાઉં. મારો ભાઈબંધ ના જાય, જાનુડી માટે જઈશ ને. બે ના જાય, હજાર તું જા. તારે કઈ પણ કામ હોય ને તો અડધી રાતે કોલ કરજે. આ કામ છે તારું, 108 બોલાવી રાખ. એમ કે છે ધમકી આપીને ગયો તને. 108 નહીં, તને ખબર છે રેપની કલમ કઈ છે? જે હોય તું મારી સાથે મેરેજ કરી લે ને તો હું તારી પર રેપનો દાવો કરીશ. બ્રેકઅપ થયા પછી એક વાર ફોન તો કરાય ને. તારે પણ કરાય ને. હજી એટલી જ ટણી છે, જા મારે તારી સાથે વાત નથી કરવી. ડાયરેક્ટ પોઈન્ટ પર આવને, શું કામ બોલાવો છો મને અહીંયા? લાફો મારવા બોલા? અરે પણ મારે છે કેમ? આઈ એમ પ્રેગ્નન્ટ. શું કીધું? એક વાર માં સંભળાતું નથી? હું પ્રેગ્નન્ટ છું. વાહ વાહ, પહેલા જ બોલમાં સિક્સર. મેં તારે બચ્ચે કા બાપ બનને વાલા હું. પપ્પા નહીં માને. અરે તારો બાપો માની જ જશે, બહુ મજા આવશે તું જોજે ને. બાપ ના કહીશ, પપ્પા કે. તું શબ્દો પર ના જા, ભાવાર્થ સમજ. ચલ તારા બાપ પપ્પા ને મળીએ. કોંગ્રેચ્યુલેશન સર, તમે નાના બનવાના છો, પણ નાના થવું ગમશે નહીં નહીં, મોટા જ રહેવું છે. વસુ તું એક કામ કર, જો પ્લીઝ ના નહીં પાડતી હા, પ્લીઝ ગ્રીલ સેન્ડવિચ લઈ આવ, જાઓ. પ્લીઝ વિશેષ. જો ના નહીં પાડતી, મેં તને કીધું ને મારે સર સાથે થોડી વાત કરવી છે, એ બાને થોડી વાત પણ થઈ છે. વિશેષ તું શું કરે છે? અરે તું લઈ આવ ને પ્લીઝ. જો તને મારી કસમ છે, તું જા જઈને અત્યારે જ સેન્ડવિચ લઈ આવ, જાઓ. વિશેષ પપ્પા જોડે કોઈ માથાકૂટ નહીં કરતો. હા ઓકે, તું શાંતિથી આવજે, બહુ ઉતાવળ નહીં કરતી. કોંગ્રેચ્યુલેશન સર, તમે નાના બનવાના છો, હું રેડી છું ઇન્ટરવ્યૂ આપવા માટે. પ્રશ્નો પૂછો, તમે જેટલા પ્રશ્નો પૂછશો ને એ બધાના જવાબ હું આપીશ, અને ના આપી શક્યો તો હું હારી ગયો એમ સમજજો. અને તમે જેમ કહેશો ને એમ હું કરીશ. તમે મારી સરનેમ લઈ લો સર, એફિડેવિટ અને નામ ટ્રાન્સફર કરાવવાની ફીસ હું ભરીશ, પણ એક મહિના સુધી તમે સરનેમ લઈને ફરો આખા શહેરમાં. એક મહિનામાં ક્યાંય તમને એવો અનુભવ ના થાય ને તો સમજી લેજો કે હું હારી ગયો. અને આમે શહેરોમાં તો ખાસ કે બચ્યું નથી, પણ ગામડામાં થોડું ઘણું બચ્યું છે, એમાં વધારીને શું કામ કહો છો? તમે ગામડાની વાત કરો છો ને સર, ગામડામાં તો છે જ, અને જે છે એ શરમજનક છે. 73% પોપ્યુલેશન તો ગામડામાં જ રહે છે સર. એક આખો વર્ગ પાછળ રહી ગયો છે.
અને તમને એમ લાગે છે કે તમારી પર અત્યાચાર થાય છે. આ બધું પોલિટિક્સના કારણે થાય છે. તમારો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે થઈ રહ્યો છે. સમજાય છે? કઈ શું મજાક કરો છો સર? મજાક કરવાની તમારી આદત ગઈ નથી. ઇતિહાસનું કોઈ પણ પાનું ખેંચીને જોઈ લો, તમને ખબર પડશે કે અમને એક સમાન અધિકાર ક્યારેય મળ્યા નથી. રાજા મહારાજાના સમયમાં વોટ નહોતા, એટલે અમને કોઈ ગણતા પણ નહોતા. પણ આજે જેટલી કિંમત તમારા વોટની છે, એટલી જ કિંમત અમારા વોટની પણ છે. થેન્ક યુ પોલિટિક્સ. આના માટે તમને નહીં, અમને કોંગ્રેચ્યુલેશન સર. આ મોટી મોટી વાતો બંધ કર. અને તને ખબર છે કે આંબેડકરને કોણે ભણાવ્યા હતા? જે ઉચ્ચ જ્ઞાતિના લોકો બધાને સમાન માને છે, એ લોકોના મનમાં એક ક્ષણ માટે પણ એવો વિચાર નથી આવતો કે કોઈનાથી ઊંચા છે. એ દરેક મારા મિત્રોને, એ દરેક ભાઈઓને મારા સલામ. એ લોકોના કારણે જ અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ. અમારા બાળકોને વધારે ટકા મળે તો પણ એડમિશન મળતું નથી, જ્યારે તમારે તો અનામતને નામે ઘી કેળા છે. બસ બસ આ જ કારણે લોકોમાં અંતર વધ્યું છે. અમે તમારા સાહેબો બનીએ ને તો પણ પટ્ટાવાળો, કહેવાતી ઊંચી કાસ્ટનો પટ્ટાવાળો અમારા ઘરનું પાણી પણ ના પીવે, અમારાથી અભડાય, વાતે વાતે અમને નીચા દેખાડે, એટલા માટે અમને અનામત મળી છે. અને આ બધા કિસ્સાઓની વાતો કરીએ ને તો હસવું પણ આવે અને ગુસ્સો પણ આવે. સર, મેરિટ બેરિટની વાતો તો કરશો જ નહીં. અત્યારનું મેરિટ જોઈ આવો. અમારું મેરિટ ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે. હવે બધા અનામત માંગવા નીકળ્યા છે, પણ અમને 7% અનામત કેમ મળે છે એ ખબર છે? અરે વાહ છોકરા, તારામાં તો બહુ કોન્ફિડન્સ આવી ગયો છે ને. પણ એક વાત વિચાર કે સવર્ણો બધા એક સરખા નથી હોતા, તો બધા શું કામ ભોગવે? કોંગ્રેચ્યુલેશન સર, તમે સવર્ણ છો. એક વાત કહી દઉં, સવર્ણ કહો છો ને તો એવું લાગે છે કે તમે સોનું છો અને અમે લોખંડ. એમ કયો ઉચ્ચ જ્ઞાતિવાળો કાસ્ટિઝમમાં માને છે અને કયો નથી માનતો એ અમને કેવી રીતે ખબર પડે? બસ તમે તમારામાં રહેલા ઝેરી સાપનો સફાયો કરો તો સારું છે. પેટ્રોલવાળી વાત કરતા તને સર, તો જાઓ 5,000 રૂપિયાનું પેટ્રોલ પુરાવો કારમાં અને કોઈ પણ એક શહેર કે કોઈ પણ એક ગામડું શોધી લાવો જે આભડછેટ અને નાતજાતથી મુક્ત હોય. કોંગ્રેચ્યુલેશન સર, તમને ફરક નથી પડતો. 5,000 વર્ષ સુધી બેટિંગ કરી છે તમે, રિઝર્વેશન મેળવ્યું. અમે થોડી બેટિંગ શું કરી? તમે તો મેચ ફિક્સિંગ કરવા લાગ્યા. શહેરોમાં તો તમારા મતે હવે રહ્યું જ નથી અને તમને કોઈ અનુભવ પણ નથી થતો. પણ તમને અનુભવ કેવી રીતે થાય? તમે તો લોકોને અનુભવ કરાવો છો. બે ચોપડી શું ભણે પોતાની જાતને બુદ્ધિશાળી માનવા લાગી ગયો છે? અરે ઇતિહાસ વિશે તું શું જાણે? બધું વધારીને તમને લોકોને યુઝ કરવા માટે ઇતિહાસમાં લખાયેલું જ છે. ઇતિહાસની વાત કરતા હોય તો મૂળ નિવાસી જલકારીબાઈ, તાત્યા ભીલ, સમ્રાટ અશોક, રહીદાસ, તુકારામ, ગોરાકુંભાર, સેનાનાઈ, અછુતાનંદ સ્વામી, સંત તુકડોજી, સાહુ મહારાજ, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, પેરિયાર, ઈવી રામાસામી, બિરસા મુંડા, શહીદ ઉધમસિંહ, રામાયણ, મહાભારત, અંદાભાવ સાથે, રમાબાઈ, ઉના, પુના, મનુસ્મૃતિ, રોહિત, બામસે, બાજીરાવ પેશવા, કાલમાર, ખુરતુશાન ગુજરાતી, સાધાર, એકલવ્ય, કર્ણ, વાલ્મિકી, શંભુક, પુષ્યમિત્ર, શૃંગ અને ડોક્ટર બી આર આંબેડકરને વાંચીને આવ્યો છું સર. ખબર હતી એક દિવસ આમનો સામનો થશે. મિસ્ટર વિશેષ, આનું સોલ્યુશન જો આટલા વર્ષોમાં નથી આવ્યું તો અચાનક હવે કેમ આવશે? સોલ્યુશન નંબર 1 સર, તમારા બાળકોને ઝેર ના પીવડાવો અમારા નામનો. સોલ્યુશન નંબર 2, સરનેમ બદલો. અમે નહીં, તમે બદલો. અમે તો બહુ બદલી સર. સોલ્યુશન નંબર 3, કોઈને કાસ્ટ પૂછવી નહીં અને કોઈને કાસ્ટ કહેવી પણ નહીં. સોલ્યુશન નંબર 4, ઇન્ટરકાસ્ટ મેરેજ. અને હવે તો મારા જેવા એજ્યુકેટેડ અને હેન્ડસમ છોકરાઓ પણ અવેલેબલ છે. બારણું ખોલને. મારી ઉચ્ચ જ્ઞાતિની વાઇફ આવી ગઈ. અરે તમે શું કરો છો? બારણું ખોલો ને જલ્દી. હવે તમે જ કંઈક કરો. હવે તમે નવી શરૂઆત કરો અને મારો સ્વીકાર કરો. સર, સેન્ડવિચ ખાવ ને સર? ચિંતા નહીં કરો સર, મારા ઘરેથી નથી લાવ્યો, અહીંયાથી જ મંગાવી છે. ઓછી જ્ઞાતિની જ સેન્ડવિચ છે સર, તમે ખાઈ શકો છો. હા વિશેષ, શું કરે છે તું? અરે હું સર માટે સેન્ડવિચ લાવ્યો છું. સરે મને સેન્ડવિચ ખવડાવી, હવે હું સરને સેન્ડવિચ ખવડાવું ને? મુખને આ બધી વાત. ઓકે ચલ, વાત ફિનિશ કરી. કોંગ્રેચ્યુલેશન સર, તમને 2 દિવસ મળે છે, માની જજો, નહીં તો વસુને લઈને રફુ ચક્કર થઈ જઈશ. પણ તમે બંનેએ તો મને વચન આપ્યું હતું ને કે તમે ભાગીને લગ્ન નહીં કરો, વચન તો નિભાવવાનું હોય ને. ક્યાં સુધી ગુલામી કરવાની સર? અને હું કઈ કટપ્પા નથી કે વચનો ઉપર વચન પાળ્યા કરું. હા ચલ, ધ્યાન રાખજે બાહુબલીનું અને તારું પણ. ખાજે, સલાડ બલાડ ખાજે. ઓકે સર.
સેન્ડવિચ ખાઓ, મસ્ત ગ્રીલ સેન્ડવિચ છે ઊંચી જાતિની. ટુ ડેઝ. હા, અહીંયા બાળકોને સ્કૂલે લેવા મૂકવાની વ્યવસ્થા થઈ ગઈ. હા હા, સરસ કામ થઈ ગયું. હવે એમને સારું શિક્ષણ મળશે. જજ સાહેબ આપણા ઉપર બહુ ખુશ થઈ જવાના. હા ને, હા જો સંતોષ, કાલથી છે ને આપણે બંને ઓફિસમાં ટાઈ પહેરીને આવશું. આપણે એક્ઝિક્યુટિવ જેવા લાગવા જોઈએ. આ મજૂર જેવા લાગીએ ને સારું ના લાગે. સાલી આપણી કોઈ ઇજ્જત જ નહીં. ના ના ના, આપણે જેવા છીએ ને એવા બરાબર છે. જજ સાહેબ જોડે હું વાત કરી લઈશ. ને આ જો, તારા પેલા છોકરાની હાથીની પૂંછડી ફસાઈ ગઈ હતી ને, એ નીકળી ગઈ. નીકળી ગઈ? હા નીકળી ગઈ. કેવી રીતે? હવે હાથી આટલા દિવસથી ફસાયેલો, એને કંઈ ખાધું નહીં, કંઈ પીધું નહીં. આવ ભૂખમરામાં દુબળો પાતળો થઈ ગયો, એની પૂંછડી પાતળી થઈ ગઈ, પૂંછડી નીકળી ગઈ. અરે આવા કેટલા આઈડિયા મેં ચિંટુડાને આપ્યા છે, પણ માનતો જ નથી. તમારી આ વાત હું એને કહીશ. બાય ચાન્સ એ માની જાય તો સારું છે. માની જવો જોઈએ, માની જાય તો સારું જ. નહીં તો પછી છે ને, હાથીની પૂંછડી કપાવ્યા સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોય. સાચી વાત છે, પણ એક સાચી વાત કહું, મારે જ પૂંછડી બહાર નથી કાઢી. કેમ? ચિંટુડાની વાતો સાંભળવાની મને બહુ જ મજા આવે છે. તારે પૂંછડી બહાર નથી કાઢવી તો રેવા દે ફસાયેલી, કે ક્યાંથી કાઢો તમને આમ મજા આવતી હોય તો. જાઓ જાઓ, અને કાલે છે ને ટાઈ પહેરીને ઓફિસમાં આવજો. હા સારું સારું. તમારે આવું છે? ના, હું એ તરફ નથી આવતો, તું જા. ઓકે, કાલે મળીએ. કાલે આવજો. હા જા. આના હાથીની પૂંછડી ક્યારે બહાર નીકળશે? બચાવ બચાવ, મને કોઈ બચાવ, મને ઇન્જેક્શન થી બહુ ડર લાગે છે. અરે પણ મને ખાલી ગેસ જ નથી જોતો. અરે પણ મને કશું નથી. તમે માથું પેલી બાજુ, મને કશું થઈ નથી. મને ઇન્જેક્શન ની ક્યાં જરૂર છે? તમે માથું ફેરવો પેલી બાજુ. પણ ઇન્જેક્શન નહીં, ના પાડું છું ને, મને ઇન્જેક્શન નો બહુ ડર લાગે છે. પણ ના પાડી ને. એ ઇન્જેક્શન નહીં. એ નહીં 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 નહીં, ના પાડી ને. પહેલાની જેમ શાંતિ નથી, આમ છાતી ભારે થઈ ગઈ ને શ્વાસ ચડ્યો ને, એટલે પછી ફોન કરીને જાતે જ 108 બોલાવી લીધી. આપણને એમ કે આપણે ગયા, આપેલું મિલકતનું બધું જે દાનબાન બધું કરવાનું હતું ને, અહીંયા આવ્યો ને બધી તપાસ કરી તો ખબર પડી કે ખરેખર ગેસ જ હતો. સારું થયું. હા, તું રિટાયર થતાં બચી ગયો. સાહેબ મારે રિટાયર થવાની હજી ઘણી બધી વાર છે. કહેવા આવ્યો હતો? હા 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 હા. તારો તારો કંઈક ફોન આવ્યો હતો. હા, શું પૂછવું છે? બોલ બોલ. ખૂન કરીએ તો કેટલી સજા થાય? એક ખૂન કરવાની કેટલી સજા થાય? અને 10 ખૂન કરવાની કેટલી સજા? અરે આપણે ક્યાં બધાના જજ છીએ કે કોઈને સજા આપીએ. પણ જો હું જજ હોત ને તો તને માનસિક રોગી ગણીને છોડી દીધો હોત. સાહેબ તમે ઇન્જેક્શનથી આટલા ડરો છો એ મને આજે જ ખબર પડી. આ સાયન્ટિસ્ટો કાણા પાડ્યા વગર ઇન્જેક્શન આપવાનું ક્યારે શોધશે? સાયન્ટિસ્ટોએ એવી કોઈ શોધ કરવી જોઈએ સાહેબ કે શરીરમાં ગમે એટલા કાણા પાડે પણ પેઇન ન થાય, દુખાવો વેદના. તમારું ધ્યાન રાખજો સાહેબ. કોઈને ખૂન બૂન કરી ના આવતો પાછો. બીજા ધર્મોમાં અને દેશોમાં પણ ઉચ્ચ નીચ તો છે જ. હે ઊંચા મિત્ર, તારા પણ ઊંચા હવાના પોતાના પ્રશ્નો તો છે જ. આ નાત જાતની શોધ જેણે કરી એને લાવ મારી સામે, આ માનવીના કટકા કરીને શું મળ્યું હશે એને. ધર્મના નામે તોફાનોમાં પાછા અમે ભાઈ ભાઈ, અને કામ પતી ગયા પછી કેમ કહી દો છો બાય બાય? આ પેલા બધાને સજા તો કરવી જ પડશે, તો જ બીજી આઈટમો પણ સુધરશે. મારા આત્માને કાળો કર્યો એમણે, એમને આજે કાપવા જ પડશે. છોડીશ નહીં કોઈને, હવે મારી નાખીશ બધાને. બહુ સહન કરું છું મેં, ગળા કાપી નાખીશ બધાના, કોઈને નહીં છોડું. ખાઉં છું. તે ખાધું? તો કેટલી વાર ખાઈ લે ને. એ પપ્પા, પપ્પા શું છે આ બધું? વળી પાછી એની સાથે વાતો વળગી ગઈ? કોઈ વાત કરવાની જરૂર નથી. અને આ શું સવાર સવારમાં ફરી પાછો સલાડ?
જિંદગીમાં ક્યારે તે આટલો સલાડ એકસાથે ખાધો છે, મંડી પડી છે તે? અને હા, મારી એક વાત તું કાન ખોલીને સાંભળી લે, હા પડાવી નાખ, નહીં તો મારા જેવો ગુંડો બીજો કોઈ નથી, તું સારી રીતે જાણે છે. અને બધા નાટકો બંધ કર, બહુ થયું હવે, કઈ નહીં ચલા જાઉં, કઈ માનવા તૈયાર નથી તારું હું. એ દાદી, તું જલ્દી કર, મારે મોડું થશે. તે સવારે વહેલો જાગ્યો હોત તો સારું થાત ને. હા, મારે તમારી જેમ બૂટ નથી પોલિશ કરવાના, તે વહેલો ઉઠું. તે ભટકા, કાલથી સવારે વહેલા જાગવાનું રાખ. હા, પૂજા કરી રહી છે. એ આજે જો તમે ફૂંક મારી હોત ને તો તમારું આવી જ બન્યું હોત. લો, આવી જ બન્યું હોત. કહું છું, સાંભળો છો? શું? કેટલી વાર તમને કહ્યું કે હું પૂજા કરતી હો ત્યારે બૂટ પહેરીને ઘરમાં ન ફરો. ક્યારે સુધરશો? સુધરી જઈશ જીવી, સુધરી જઈશ, ચિંતા નહીં કર. એ દાદી, તું આ અરીસો સાફ કર, કાં તો નવો લાય, આમાં કઈ દેખાતું જ નથી. હા બેટા. દાદી, મારું માથું બગાડી દીધું. ઓહો, -57, -58, -59, -60, -61, -62, -63, -64, -62, -67, -66. જો આ તારો છેલ્લો વાર હો, ચાલને ભૂલી જાઉ, જો મારો સ્વીકાર હો, મારો સ્વીકાર હો, મારો સ્વી છોડીશ નહીં કોઈને, મારી નાખીશ બધાને. બહુ સહન કર્યું છે મેં, ગળા કાપી નાખીશ બધાના, કોઈને નહીં છોડું. આ દુનિયામાં સૌથી મોટી વસ્તુ છે કોઈની પરિસ્થિતિ સમજવી. મને મારો પ્રશ્ન બહુ મોટો લાગતો હોય, પણ કદાચ દુનિયાને બહુ સામાન્ય અને બહુ કદાચ ખોટો પણ લાગતો હોય. હું જાઉં છું, એટલા માટે નથી જતો કે હું થાકી ગયો, હું હારી ગયો. હું એટલા માટે જાઉં છું કે મારે જવું પડે એમ છે, નહીં તો હું 10-15 ને વધારી નાખીશ કામ વગરના. બધાની પ્રકૃતિ અલગ અલગ હોય, કોઈ સહન કરી લેતું હોય, કોઈને ગુસ્સો આવતો હોય, તો કોઈને કોઈને કોઈ વસ્તુની એલર્જી હોય. એમ એમ મને કાળ ચડે છે, મારી હાર્ટબીટ વધી જાય છે જ્યારે કોઈ મારી જાતિ અંગે મને પ્રશ્ન કરે છે. એ લોકોએ મને ધુતકાર્યો, મારી આત્મા અને મારા શરીરને કાળા કર્યા. મન થાય છે કે એ લોકોને ચીરી નાખો, કાપી નાખો, પણ છરીથી તો શાકભાજી કપાય, માણસ કેમ કપાય? અને માણસને કાપીને કરવાનું પણ શું? કાપવા હોય તો એના વિચારોને કાપવાના. મને લાગે છે ધીરે ધીરે બધું ઠીક થઈ જશે.
1000 વર્ષ પછી કદાચ આવું નહીં હોય, પણ મારે ધીરજ રાખવી પડશે. ભગવાનને પણ મેં ખૂબ હેરાન કરે છે. હે ભગવાન, હું તારી પાસે માંગું તો તું મને એટલું આપજે કે આવતા જન્મે કોઈ ઊંચી જાતિમાં પેદા કરે ને તો મને ભૂલથી પણ મારા સ્વપ્નમાં પણ મને એ ઊંચી જાતિનું મન ના આપતો, એ ઊંચી જાતિનું અભિમાન ના આપતો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ હું એ આભડછેપ દૂર કરવા ટ્રાય કરું એવું બનાવજે. અને અને જો દલિત તરીકે પેદા કરે ને તો કોઈ મારી જાતિ પૂછે તો તારે બેન્ડ પરણાવી છે કે પરણાવી છે એ પૂછવાની હિંમત આપજે, તું સાહસ આપજે. છ અઠવાડિયે માતાના પેટમાં બાળકનું જીવ આવે અને રામજી ફરી પાછો આવે. પપ્પાને તો યોદ્ધા બનાવ્યા, હવે મમ્મીનો વારો આવે. વળી પાછો શું છે? અરે અરે, શું માંડ્યું છે ત્યાં? અરે અરે, છોકરી તને થયું છે શું? શું કામ લોહી પીવે છે? અરે શું છે તારે? નાના. કોણ નાના? હા, તમે મમ્મીને પૂછતા હતા ને કે વિશેષ. હા તો કેવા? પણ એનું અત્યારે શું છે? ક્યાં સુધી પૂછ્યા કરશો કે તમે કેવા તમે કેવા? બસ હવે નાટક બંધ કર, નહીં તો પડશે ને એક આડાથની. તમે કેવા તમે કેવા તમે કેવા, ક્યાં સુધી પૂછ્યા કરશો તમે કેવા? અત્યારે આ સવાલ શું કામ? મને સમજાતું નથી, શું છે બધું? પપ્પા, હું નથી બોલતી, મને કોઈ બોલાવી રહ્યું છે. મારી અંદર કોઈ હોય એવું લાગે છે પપ્પા. અરે મારી વાત સાંભળ, આ બધું ભૂલી જા. એ વિશેષ છે, તારે ભૂલવો પડશે. હું તને આપણા સમાજમાં કોઈ સારો છોકરો જોઈને પરણાવી દઈશ, પણ તું મારી વાત તો સમજ. ચૂપ. તમે મને પડાવી નાખવાની વાત કરો છો ને નાના, તમે મને હજી ઓળખતા નથી. અરે બેટા, શું થયું છે તને? બંધ કર, ક્યાંની બોલવા માંડી પડી છે? બીજા દેશના લોકો ધોળી ચામડી વાળા કાળી ચામડી વાળાને રંગભેદના લીધે હેરાન કરે છે, ત્યારે તો મોટી મોટી વાતો કરો છો. અને આપણા જ દેશમાં ધોળો હોવા છતાં મને મારી કાસ્ટના લીધે તુચ્છ ગણે છે. તુચ્છ, એનું શું? અરે એનું કોઈ કારણ છે તમારી પાસે? અરે પણ બોલો ને સાહેબ, બોલો. અરે પણ તને શું? બોલો સાહેબ, કઈ છે એનું કારણ? શું ક્યારની મંડી છે કહો છો? મારી વાત સાંભળ, મારી કાસ્ટના લીધે મને તુચ્છ ગણે છે, તુચ્છ. અરે વસુ બેટા, મારી વાત સાંભળ, તું આ શું ક્યારની મંડી છે? મને કે સમજાતું નથી. મારે પપ્પા, શું થઈ રહ્યું છે? મને મને કઈ નથી સમજાતું પપ્પા. મને પણ નથી સમજાતું. હું નથી બોલી રહી પપ્પા આ બધું. જો બેટા, મેં તને અત્યાર સુધી કોઈ વાત માના નથી પાડી, બહુ લાડ લડાયા છે મેં તને, એનું આ પરિણામ આપ્યું તે મને. આ જીવનના છેલ્લા દિવસોમાં મારે આ રીતે આમ જીવવાનું? સાહેબ, તમે લોકો તો ફોરેન જાઓ ને તો પણ નથી સુધરતા, ત્યાં કોઈ ભારતીય મળે તરત પૂછી લેવાનું. વિચકાસ, સરનેમ કઈ, તમે કેવા, પાછા કઈ કહીએ તો તરત જ કહેશે કે કર્મો પ્રમાણે જાતિ નક્કી થાય છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. તો નાના, તમે તમારી સરનેમને કેમ ચીપકી રહ્યા છો? તમારા કર્મો પ્રમાણે રાખો ને તમારી સરનેમ. જો બેટા, મારી વાત સાંભળ, હું તને જે કહું છું તે તારા હિતમાં છે. પપ્પા, ખબર નહીં, હું બહાર બેઠી તો મને ચક્કર જેવું આવ્યું, મને પેટમાં કંઈક ધગધગ જેવું થયું, મને ખબર નથી શું થયું. શું થાય છે પપ્પા? તમે વિશેષને બોલાવો પપ્પા. પપ્પા, તમે માની જાઓ. પપ્પા, તમે માની જાઓ. નાના મોટા ફોલ્ટ ધર્મ કે સમાજમાં તો થતા જ હોય છે. એપ અપડેટ કરીએ એવી રીતે એ અપડેટ કેમ નથી કરતા? રિઝર્વેશનની મજાક કરતા હોય છે તો આજ સુધી આભડછેટ કેમ ન હટાવી શકે? અરે પણ સમાજના લોકોને જવાબ શું આપીશ? પપ્પા, હું નથી બોલતી, હું આવું નથી કરતી. પપ્પા, હું નથી બોલતી. મને અને વિશેષને અલગ કરવા માટે તમે બહુ કર્યું, મને બધી જ ખબર છે. હું આવું તમને ન બોલું ને પપ્પા? હા બેટા હા, પણ પપ્પા સોરી. પપ્પા, હું નથી બોલતી. નાના, મારી વાત સાંભળો, એવી કોઈ સરનેમ કે જાતિ ખરી
જેને હું ઇજ્જતથી મારા બાઇક કે કાર ઉપર લગાવી શકું અને તમે મને ગર્વથી જોઈ શકો. મારા પપ્પા પાસે બાઇક બી છે અને કાર પણ છે. મારી વાત સાંભળ, તું જલ્દી અહીં આવી જા અને વસુને અહીંયાથી લઈ જા. કેમ, શું થયું? કેમ લઈ જવાનું? અરે કેમ શું, આ સવારથી વસુને ખબર નહીં શું થયું છે જ મને સમજાતું નથી. પણ હું તો લઈ જવા તૈયાર જ છું, તમે ના પાડતા હતા. તું એ બધું છોડ અને બધી વાત ભૂલીને તું અહીં આવ અને તું એને લઈ જા. હું તમારા મેરેજ કરાવવા તૈયાર છું. હા હા, ઓકે ઓકે, આવું છું, ચાલો આવું. થેન્ક યુ થેન્ક યુ, જલ્દી આવો. હા ચાલ. હા વસુ બેટા, મારે વાત થઈ વિશેષી સાથે. એ આવે છે. મારું સલાડ કેમ ફેંકી દીધું? હમણાં ને હમણાં મારું સલાડ લઈ આવો. હા લઈ આવ બેટા, લે તારો ફોન નાખ અને જરૂર લાગે તો વિશેષ સાથે વાત કરશે. હું હમણાં જ સલાડ લઈ આવું. હા લાવું છું બેટા, શાંતિ રાખજે. હમણાં આવ્યો. વસુને જ ફોન કરવો પડશે. અરે વિશેષ, એવું કઈ જ નથી થયું. આ તો પપ્પાને બોલી એટલે એમને થોડું ખોટું લાગી ગયું છે. અચ્છા, તું શાંતિથી આવ, તું ચિંતા નહીં કર, મને કંઈ નથી થયું. એવું ને? સારું, તારું ધ્યાન રાખજે. અરે હા, હું મારું ધ્યાન રાખું જ છું, તું આટલી બધી ચિંતા નહીં કર પ્લીઝ. બાહુબલી કેમ છે? હા હવે બાહુબલી મજામાં જ છે. હવે પપ્પા, પપ્પા વસુંધરાના પપ્પાનો ફોન હતો. હે, રેડી છે વસુંધરાને અહીંયા મોકલવા માટે. હું લઈ આવું પપ્પા. અરે અરે, એ બધામાં મારું ના ચાલે, તારી મમ્મીને પૂછવું પડે. શું કરો છો તમે? માંડ માંડ એ લોકો માન્યા છે ને તમે. અરે ઉભો રે, મારા ચશ્મા ક્યાં છે? અરે ચશ્મા ક્યાં ગયા? અરે ચશ્મા પપ્પા, વિશેષની માં પપ્પા. અરે ક્યાં છે તું? અને હા, જાતે છોકરી લઈ આવે એમ ચાલતું હશે? બેસીને વિચારણા કરવી પડે, એની જાતે જઈને લઈ આવે. અરે ધીરજ રાખને આપણે. અરે અલે, ક્યાં ગયો તું? આ તો જતો રહ્યો. ગયો ને હવે? શાંતિ જ નથી જીવનમાં. શું ખાઈને તે પેદા કર્યો છે એને? એક સાચી વાત કહું, વિશેષ જ્યારથી આવ્યો છે રોજ એક વાર કહો છો કે શું ખાઈને પેદા કરો, શું ખાઈને પેદા કર્યો. તમે જે લાવતા હતા ને એ જ ખાઈને મેં પેદા કર્યો. હું તો તને લાવ્યો છું. હવે એ કોને લાવે છે જોવું પડશે. વસુ બેટા, તું શાંતિથી ખા. ના ના, આડો ઓડો કઈ ના બોલતી, તું તારે ખા. હા શાંતિથી ખા બેટા. નહીં નહીં, તું જ ખા બેટા, તું ખા. હા વિશેષ, લે આ વિશેષ આવી ગયો. અરે એકદમ નોર્મલ તો છે સર. તને નોર્મલ લાગે છે પણ મને એબનોર્મલ લાગે છે, એનું શું? તને ખબર છે કે એ શું કરે છે? પણ બે દિવસ ક્યાં થયા છે સર? હજી હું કહું છું ને એટલે લઈ જતું. બેટા હું આ દીકરીનો બાપ છું તો પણ હું તને કહું છું કે તું એને લઈ જા અહીંથી. જા એને લઈ જા, સવારથી બહુ વિચિત્ર બિહેવ કરી રહી છે. લઈ જા એને, લઈ જા, જા લઈ જા. અરે સર એકદમ નોર્મલ તો છે. અરે શું નોર્મલ છે? મને એબનોર્મલ લાગે છે, એનું શું? તું એને લઈ જા. એકદમ નોર્મલ છે, તમને કઈક થયું લાગે છે. અરે મને એવું બધું બોલી કે હવે મારાથી સહન નહીં થાય, મને એટલી બધી બીક લાગે છે ને કે એ ક્યાંક મને કશું કરી ના નાખે. તું લઈ જાય ને જા. પણ સર હજી બે દિવસ ક્યાં થયા છે? બે દિવસ. અમારી બધાની પાસે ગાડી છે ને સરનેમ ગાડી પર કોઈ લખતું નથી.
ભારત હવે એક છે, કોઈ જાતિ પૂછે તો બધા ઇન્ડિયન જ કહે છે. આ મોબાઈલ વાળાએ એવી શોધ કરવી જોઈએ કે આખા ભારતના બધા દેશના આપણે એક સાથે સેલ્ફી લઈ શકાય. બધા સમાન છે હવે. ભગવાન, હું રામજી છું, મને તો ઓળખતા જશો ને. મારું સપનું પૂરું થયું, પણ કોઈ પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તમે કેવા પૂછશે ને તો હું પાછો આવીશ. પ્રભુ, હું મુક્ત થયો છું, હું જાઉં છું. દાદા, આજે પણ પપ્પા મમ્મી તમારા બહુ વખાણ કરે છે. પપ્પા કહે છે કે તમારા લીધે જ અમે અહીંયા છીએ. પપ્પા તમારી વાત કરતા કરતા રડવા દેવા થઈ જાય છે. આજે મારો બર્થડે છે, ઘરે પાર્ટી રાખી છે, સમય મળે તો આવજો દાદાજી. શુક્રિયા, ધન્યવાદ, સલામ. ઘણા જન્મોથી રાહ જોઉં છું, હું આ વિદ્યાર્થી અને આવો સમય જોવા માંગુ છું. હું તમારો રામજી છું, હું તમારા જેવો જ છું. બસ એક ક્ષણ જોવા માંગુ છું, બધાને એક સાથે સમાન જોવા માંગુ છું. આ ભેદભાવ વિનાનું ભવિષ્ય જોવા માંગુ છું. સમયની સાક્ષીએ બધાની સાથે એક થવા માંગુ છું. બીજું તો હું શું કહું, મારો દેશ એક થાય એવું હું માંગુ છું. સમાધાન છે તું, ગૌરવ છે તું, અધિકાર છે તું, વિશ્વાસ છે તું, સ્વીકાર છે તું, મંજિલ છે તું, અસ્તિત્વ છે તું. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. સાગર છે તું, ઈશ્વર છે તું, ખુમારી છે તું, શ્વાસ છે તું, લક્ષ્ય છે તું, સંસ્કાર છે તું, સન્માન છે તું, સત્ય છે તું. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ.